સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. નમસ્તે, કેમ છો? પહેલી વખત કંઈક ઐતિહાસિક અને યાદગાર થવા જઈ રહ્યું છે. ગુજરાતી ભાષાને સમર્પિત બે લોકપ્રિય નામો, જલસો, કે જે ગુજરાતી સંગીત, સાહિત્ય અને ગુજરાતી ભાષાનું અદ્ભુત કોન્ટેન્ટ ક્રિએટ કરે છે, ઓડિયો અને વિડીયોમાં ઉપલબ્ધ છે, અને શેમારું મી, કે જે ગુજરાતી કલા જગતના લોકપ્રિય કાર્યક્રમો તમારી સમક્ષ સતત પ્રસ્તુત કરતા રહે છે, આ બંને નામો એક સાથે સંકળાવા જઈ રહ્યા છે. અને અમે ભેગા થઈને તમારી સમક્ષ ગુજરાતી ભાષાની અદ્ભુત વાતો કરતા રહીશું. ગુજરાતી ભાષાને સમર્પિત અદ્ભુત કલાકારોને તમારી સાથે મુલાકાત કરાવતા રહીશું. અમે સંવાદ સાધીશું અને રસપ્રદ વાતો કરીશું. તો આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે. મારું નામ છે નૈષધ, અને આજના આ સંવાદમાં શરૂઆતમાં અમે એક એવી ફિલ્મ પસંદ કરી છે કે જે ગુજરાતી સિનેમાનું ઐતિહાસિક નજરાણું છે. એક એવી ક્ષણ છે જેણે ગુજરાતી સિનેમાને અતિશય લોકપ્રિય બનાવી દીધું. અચાનક એકાએક જે નેશનલ અવોર્ડ આપણા માટે લઈ આવી અને એક એવી વાર્તા લઈને આવી કે જે આપણા હૈયા સોંસરવી ઉતરી ગઈ. હું વાત કરી રહ્યો છું ફિલ્મ હેલ્લારોની. તો સૌથી પહેલાં, હેલ્લારો ફિલ્મ હવે શેમારું મી એપ્લિકેશન ઉપર અવેલેબલ છે અને તમે આ ફિલ્મ ત્યાં જોઈ શકો છો. અને આજના આ સંવાદમાં અમે એ ફિલ્મના દિગ્દર્શક અને બાકીના કલાકારો સાથે વાત કરવા જઈ રહ્યા છે. મારી સાથે ખૂબ દિલથી, ખૂબ પ્રેમથી, ખૂબ આદરથી સ્વાગત કરો એ કલાકારોનું જેમણે ગુજરાતી સિનેમાને અને એ રીતે ગુજરાતી ભાષાને આ ફિલ્મ દ્વારા અજવાળી છે. આપણે આજે મળીશું દિગ્દર્શક અભિષેક શાહ, અદાકારાઓ તેજલ પંચાસરા, ડેનિશા ઘુમરા અને તર્જની ભાડલાને, અને કલાકાર આર્જવ ત્રિવેદીને. આપ સૌનું ખૂબ 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 સ્વાગત છે જલસો અને શેમારું મીના આ એક નવા ઉપક્રમમાં. આપ સૌનું બહુ જ દિલથી, ખૂબ પ્રેમથી, આદર સાથે સ્વાગત કરું છું. અને હું ચાહીશ કે અહીંયા જેટલા પણ લોકો છે, ખૂબ બધી તાળીઓ સાથે આ ધરખમ ટેલેન્ટેડ કલાકારોનું સ્વાગત કરે આપણી સાથે હેલ્લારોની ટીમ. સ્વાગત છે. હેલ્લારોને ઇતિહાસ સર્જે આજે લગભગ 5 થી વધારે વર્ષ થઈ ગયા, અને ખૂબ બધી વાતો હેલ્લારો વિશે થઈ છે અત્યાર સુધી. ખૂબ બધી મેમરીઝ તમારી પણ તેની સાથે સંકળાયેલી હશે, અને સૌથી વધારે ગુજરાતીઓને મજા પડી જાય એવી વાત કદાચ એ છે કે આ ફિલ્મે આપણને નેશનલ અવોર્ડ અપાવ્યો, અને લગભગ એટલા બધા વર્ષે આપણે નેશનલ અવોર્ડ જોઈ શક્યા અને એની ખુશી અપરંપાર રહી. આજે ફરીથી એક ક્ષણ છે જ્યારે હેલ્લારોને જરા જુદી રીતે વાગોળવાની છે, જરા જુદી રીતે યાદ કરવાની છે, એના સ્મરણોને તાજા કરવાના છે. તો એક તો આપ સૌને ફરીથી એક વખત ખૂબ અભિનંદન આટલી સુંદર મજાની અદ્ભુત ફિલ્મ અમને સૌને આપવા બદલ, નેશનલ અવોર્ડ જીતવા બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. એ તક પણ કદાચ હું ન ચૂકું. પહેલો જ સવાલ કદાચ અભિષેકને મારે આ પૂછવો છે, કઈ રીતે હેલ્લારોનું નિર્માણ થયું, આ વિચાર કેવી રીતે આવ્યો અને આ નામ કેવી રીતે આવ્યું? હું પહેલા નાટક, દર વર્ષે એક નાટક કરવું એવું નક્કી હતું, અને ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં એક નાટક લખવાનું, ડિરેક્ટ કરવાનું. એક એવી વાર્તા મને મારા એક મિત્ર છે, બહુ જાણીતા એક્ટર છે આપણા ગુજરાતી તખ્તાના અને ટેલિવિઝનના અને ફિલ્મોમાં પણ એ કામ કરતા હોય છે, તુષાર દવે. એમણે મને એક લોકવાર્તાની વન લાઈન કહી, મને બહુ મજા આવી. એ વખતે હું એક નાટક કરવા માગતો હતો, સ્ત્રીઓની અભિવ્યક્તિ પર કશું નાટક કરવું હતું મારે. પણ એમણે જે આ વાર્તા મને લોકવાર્તા કહી કે એક એવી વાર્તા કે જેમાં બહેનો ગરબા કરે છે અને ઢોલી છે અને બહેનો ઘરે નથી જતી અને પછી પેલા પુરુષો આવીને ઢોલીનું માથું વાઢી નાખે છે, આ વાર્તા વ્રજવાણીનો ઢોલી બહુ જાણીતી વાર્તા છે. ઘણીવાર કેવું થતું હોય છે કે તમે નથી ઈચ્છતા હોતા પણ છતાંય તમારા મનમાં કેટલાક પ્રકારના ગણિતો વાર્તા પોતે ગણવા લાગતી હોય છે. તો મારું પેલું સ્ત્રીઓની અભિવ્યક્તિવાળી જે વાત મનમાં ચાલતી હતી એ અને આ ઢોલી અને બહેનો એ બંને મિક્સ થઈ ગયું. અને મારો પાર્ટનર છે પ્રતીક ગુપ્તા, અમે લોકો એક જગ્યાએ ગરબામાં ગયેલા ને એણે મને એવું કીધું કે સર ફિલ્મ બનાતા હૈ, તો મેં કીધું ફિલ્મ બનાવી તો આવી બનાવાય. અને મારાથી એ વાર્તા જે મનમાં રમતી હતી એ કહેવાઈ ગઈ, અને મેં જે વાર્તા કહી એ જે તુષારભાઈએ મને કહેલી એના કરતાં સાવ ભિન્ન હતી, અને પ્રતીકને બહુ મજા આવી. પછી મેં પ્રતીકને કીધું, પ્રતીક જો આમાં કેવું છે કે મને તુષારભાઈએ આવું કહેલું એટલે આપણે તુષારભાઈ સાથે એકવાર વાત કરીએ, અને તુષારભાઈ સાથે વાત કરીએ અમે લોકોએ.
ત્યારે નક્કી કર્યું કે આ ફિલ્મ બનાવવી જોઈએ, કેમ કે આ વાર્તામાં બોધમ છે. ફિલ્મ બનાવવી જોઈએ એટલે હું આકાશવાણીમાં નોકરી કરું, હું નાટકોનો ડિરેક્ટર અને નાટકો લખું. પ્રતિક મિત આયુષ્ય ત્રણ જણા એક એવી કંપની ચલાવે વિડીયોવાલા જેમાં એ લોકો ટેલિવિઝન કમર્શિયલ્સ અને કોર્પોરેટ ફિલ્મ્સ બનાવે છે. ફીચર ફિલ્મનો અમારો કોઈ એવો અનુભવ નહીં. મેં 15 ફિલ્મો કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કરેલી અને વર્ષોથી સિનેમા મારો બહુ ગમતો સબ્જેક્ટ છે. ફિલ્મો વિશે ખબર બહુ બધી. પ્રતિક અને મિતે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવેલી ગુંગા પહેલવાન, એટલે એવી બધી અમારું અમારો બધાનું બેકગ્રાઉન્ડ એવું બધું ખરું. એટલે નક્કી કર્યું કે ફિલ્મ બનાવીએ. જે દિવસે નક્કી કર્યું એ દિવસે એ લોકોએ એમ કહ્યું કે આપણે એક કામ કરીએ, પહેલાં તો ફિલ્મની કંપની જુદી કરીએ. એટલે હરફન મોલા ફિલ્મ્સ નામની કંપની કરી અને એ દિવસે નક્કી કર્યું કે આપણે આ વાર્તા કેવી છે. ઘણીવાર કેવું થતું હોય છે કે તમે તમે માત્ર ને માત્ર વાર્તાના પ્રેમમાં કે સિનેમાના પ્રેમમાં કશું કરો ને તો બીજા બધા ગણિતો તમે નથી ગણતા હોતા. અમે કોઈ ગણિત નહોતું ગણ્યું કે આ ફિલ્મ કેવી રીતે બનશે, આમાં આપણને શું જોઈએ છે, આપણે આમાં શું આપીશું. મને એટલી ખબર હતી કે આ ફિલ્મ એન્ટરટેનિંગ ફિલ્મ બનશે, મને બહુ સ્પર્શે છે અને લોકોને સ્પર્શે એવી ફિલ્મ હું બનાવીશ, આટલી ખબર હતી. અમે ચારે જણાએ જે દિવસે નક્કી કર્યું એ દિવસથી લઈને ફિલ્મ બની ને ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો ને ફિલ્મના બીજા બહુ બધા અવોર્ડ્સ મળ્યા, ત્યાં સુધી અમારો વિશ્વાસ આ વાર્તામાં ટકી રહેલો. અને ખાલી એનામાં નહીં, સિનેમામાં વિશ્વાસ અમારો ટકી રહેલો. અને વચ્ચે બહુ બધા તોફાનો આવ્યા કે જેમાં દર વખતે એવું થયું કે આ કરવું છે કે અટકાવી દેવું છે, આ કરવું છે કે અટકાવી દેવું છે. પણ ત્યારે ખાલી એટલું હતું ખાલી કે એ ફિલ્મ બનાવી યાર, બીજું બધું જાય ભાડમાં. આ ફિલ્મ બનાવીશું ને આ વાર્તા કહીશું અને એમાં અમને લોકોને બહુ તકલીફો પડી છે જેના વિશેની વાતો દર વખતે કરી કરીને આપણે બહુ કંઈ એવા ગાણા નથી ગાવા, પણ થાય છે, દરેક ફિલ્મમાં તકલીફ પડે છે. પણ આ ફિલ્મ બહુ બહુ જુદી હતી, પણ બની. અને બની એટલે અત્યારે આટલા લોકો બેઠા છે એટલે યાદ કરવું પડે કે આ ફિલ્મ ત્રિભુવન બાબુ સિનેમેટોગ્રાફર ના હોત તો ના બનત, આ ફિલ્મ સમીર તન્ના અર્શતન્ના કોરિયોગ્રાફર ના હોત તો ના બનત, આ ફિલ્મ રવિ પોપટ અને શીલ ઠાકોર બંને જણા પ્રોડક્શન ડિઝાઇનર ના હોત તો ના બનત, આ ફિલ્મના સંવાદ અને ફિલ્મના ગીતો સૌમ્ય જોશીએ ના લખ્યા હોત તો આ ફિલ્મ ના બનત. બીજા બધા નામો રહી ગયા હશે કદાચ, પણ એ બધા જ લોકોના મળવાથી, ખાલી ચાર જણાના મળવાથી નહીં, બધાના મળવાથી જે બન્યું એ હિલ્લારો થયો. અને આ હિલ્લારો શીર્ષક પણ નક્કી જ હતું. અમે લોકો ફિલ્મ લખતા હતા ને ત્યારે એક દિવસ અચાનક જ મને એવો વિચાર આવ્યો કે ફિલ્મનું નામ શું હોવું જોઈએ. એટલે સૌમ્ય સર હસ્યા, કેમ કે મેં તેજલે એમની સાથે બહુ જ, અમે બહુ જ ફર્સ્ટ ઇયરમાં હતા ત્યારથી એમની સાથે કામ કરતા હતા, બહુ બધા નાટકો એમની સાથે કરે. તો સરે હસીને એવું કીધું કે તને તો ખબર છે ને કે આપણા નાટકની ફોઈ કોઈ ત્રીજી જ હોય છે. એમના નાટકના ટાઇટલ એમણે ક્યારે પણ મારે એમને ગમવું છે હોય, તું 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 તારા, ધારો કે તમે મંજી છો, મહાત્મા બોમ્બ, આ બધા જ નાટકોના ટાઇટલ એમણે નથી પાડ્યા, કોઈક જ પાડ્યા હોય તો કે મને ક્યાં પૂછે છે યાર. એમ કરીને અચાનક જ હિલ્લારો એવું બોલ્યા એ. એટલે મેં કીધું, મને કંઈ યાદ છે ને, મેં કીધું હા હા હા, તો રપ્પાની કવિતા છે. અને મારા ખોળામાં લેપટોપ હતું, મેં તરત જ એના પર ગૂગલમાં સર્ચ કર્યું હિલ્લારો ને મને કવિતા મળી. જી, એ કવિતા કોઈ કોરસમાં કોઈ ગાય છે, એ કવિતા સાંભળી મેં, યાર કેટલું સરસ શબ્દ, કેટલો અદ્ભુત છે હિલ્લારો. અને હિલ્લારો એટલે આમ આમ પ્રવાહ, મોજું, પણ એવું મોજું કે જે અલાયદું છે, એવું મોજું કે જે બધું જ તહેસ નહેસ કરી નાખે ને, બહુ જુદું હોય. તો મજા આવી અને પછી આગળ વધી ગયા અમે એ દિવસે. પણ પછી જેને જેને પૂછીએ કે કોને ખબર પડશે, ટાઇટલ તો એવું હોવું જોઈએ કે કમ્યુનિકેટ કરે, તરત જ આમ પકડાય, વાત પકડાઈ જાય. તો અમે લોકોએ રદબાતલ કર્યું ટાઇટલ. પણ જે વખતે પેલી સ્લેટ બને ફિલ્મના શૂટ વખતે, ત્યારે કંઈક તો લખવું પડે, પ્રોડક્શન નંબર 1-2 લોકો લખતા હોય છે. તો જે અમારો જે માણસ આ કરવા જવાનો હતો એ કે હિલ્લારો લખીએ યાર, તો અમારી સ્લેટ પર હિલ્લારો લખ્યું છે. એમ કરીને ફિલ્મનું નામ હિલ્લારો ત્યારે પડી ગયું હતું. પછી ફિલ્મ જ્યારે શૂટ થઈને, જ્યારે મોકલવાની થઈને નેશનલ એવોર્ડ વખતે, ત્યારે નક્કી કર્યું કે ભાઈ એક મિનિટ, નામ નક્કી કરવું પડે હવે. તો સાહેબે મસ્ત હસીને કહેલું, છેલ્લે તમે આ નામ પર જ આવશો એવું. એવી દાદાગીરી કરેલી. બહુ નામો વિચાર્યા પછી છેલ્લે એવું જ થયું કે ના 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 ના, આપણે ગુજરાતી ભાષાનો એક ભૂલાઈ ગયેલો શબ્દ, જે મૂળ આમ હેલારો છે અને અપભ્રંશ થઈને હેલ્લારો, અને ખાસ તો કાઠિયાવાડમાં ખૂબ બોલાતો, જે તે વખતે આજથી 100 વર્ષ પહેલાં બોલાતો શબ્દ છે, જે હવે નથી બોલાતો. તો મને એવું થયું કે યાર આપણે ભાષાને એક શબ્દ યાદ કરાવીશું આમ કરીને. અને મેં તો લોકોને નહીં ખબર પડે ને, તો આપણે કહીશું લોકોને કે આનો અર્થ આ છે. એમ કરીને હિલ્લારો શીર્ષક લખીને નેશનલ એવોર્ડમાં ફિલ્મ મોકલી, આ બાજુ બર્લિનમાં મોકલી. અને અમને નહોતી ખબર કે જે દિવસે આવશે
એ દિવસે આ રીતે અચાનક જ હેલ્લારો થઈને આવશે. કેમ કે જે દિવસે આવ્યું ને એ દિવસે એટલા બધા લોકો મને પૂછતા હતા નેશનલ એવોર્ડ અનાઉન્સ થયો એ દિવસે, ત્યારે મને એવું થયું કે જો પહોંચ્યું. અને કેટલું બધું એક શીર્ષક જે કેટલું બધું સાર્થક થયાની અનુભૂતિ થાય, આ ફિલ્મ પણ કર્યાની મને વિશ્વાસ છે કે તમારી મહેનત પણ તમને બધાને સાર્થક થયાની અનુભૂતિ થઈ હશે. હું એ ત્રણ ચહેરાઓ સાથે અત્યારે બેઠો છું જે હેલ્લારોના એ વિઝ્યુઅલ્સને જેણે તાદ્રશ્ય કર્યા છે, અને આપણને એ પેલી 12 છોકરીઓમાંથી આ એક પણ ચહેરો કદાચ આપણે મિસ ન કરી શકીએ એટલી બધી સશક્ત બળકટ એમની પ્રેઝન્સ એ સ્ક્રીન ઉપર રહી છે. તર્જની, ડેનિશા અને તેજલ આપણી સાથે છે. તમે લોકો જ્યારે આ ફિલ્મ કરી ત્યારે તમને કેવી અનુભૂતિ હતી? તમારા મનમાં શું હતું પ્રારંભિક રીતે? પછીથી કદાચ બહુ મજા પડવા માંડી હોય, પછીથી એકબીજા સાથે જોડાઈને સખી સહેલી જેવું થઈ ગયું હોય, અને પછી એક પિકનિક જેવી કદાચ અનુભૂતિ થાય, બધું બરાબર છે, એ જાણે કે કામના ભાગરૂપે હોય. પણ આ ફિલ્મ સ્વીકારતી વખતે, એના નેરેશન વખતે, તમારા કિરદારની પહેલી પહેલી પંક્તિઓ તમને જ્યારે મળી હશે, શું અનુભૂતિ હતી તમારી? તેજલ, એટલે હું છે ને તો પહેલેથી જ બનવાની પ્રક્રિયામાં સાથે હતી. લખવા એ અભિષેકે જ્યારે પહેલી જ વાર મને કહ્યું ત્યારે જ મારા આંખમાંથી આમ પલપલિયા. પછી એવું થતું હતું કે દર વખતે જેટલી વાર જેમ જેમ વાર્તા નવી બને અથવા કંઈક નવું થાય અને કે ફરી મને ફરી રડવું આવે, એટલે આમ સાયકોલોજીના સ્ટુડન્ટ તરીકે મને એવો વિચાર આવે કે આવું કેવી રીતે થઈ શકે કે તમને દર વખતે આ વાર્તા આટલી જ સ્પર્શે અથવા આ વસ્તુ આટલું જ તમને. એટલે એ ઊંડાણ પહેલેથી મને મને અનુભવાઈ ગયેલું કે આ કંઈક તો છે આમાં કે જે યુનિવર્સલ જેની અપીલ છે. ભલે આપણે કહીએ સ્ત્રીઓની જ વાર્તા છે, પણ મૂળ વાત એક્સપ્રેશનની છે, સ્ત્રી હોય કે પુરુષ હોય કે કોઈ પણ, કે બાળકો હોય કે કોઈ પણ. એટલે એ બનતું હતું ત્યારે જ એવું હતું કે આ કંઈક જુદું થઈ રહ્યું છે. મારો રોલ જે છે ગોમતીનો એ મારે નહોતો કરવાનો. મને એવી ખબર હતી કે કચ્છ છે અને આટલું ટેમ્પરેચર છે. એ પહેલાં અમે કચ્છ જઈ આવેલા, રિહર્સલ બહુ જ કર્યા છે, અમે બધા બહુ જ મળ્યા છીએ, અને રોલના ઊંડાણ વિશે પણ મને ખબર હતી. અને હું મૂળે પ્રકૃતિગત આળસુ માણસ છું, એટલે જો કઈ કર્યા આનંદ થી જોડે રહેવાતું હોય તો હેલ્લારો તો તોય મારી જ પિક્ચર હતી ને, તોય મારા જ માણસો કરવાના હતા, તોય મારી જ ફિલ્મ કહેવાની હતી, એમાં કઈ ઉતરતું તો હતું નહીં. એટલે મારે એમ રોલ નહોતો કરો. સાંજ નાની હતી ત્યારે, એટલે એવું હતું કે હું નહીં પહોંચી વળું, અને છતાંય મારા ભાગે જે કામ છે તો મારે કરવાનું છે, હું સાથે રહીને કરવાની જ છું. એવું એમ સ્ક્રીન પર આવવાનો એવો મને હજુ એવો કંઈ હરખ નથી. મને બહુ જ એવું છે કે હું નાટકો કરીશ, હજુ સાંજ થોડી મોટી થઈ જાય એટલે. પણ સ્ક્રીનનો મને મોહ નહોતો. પણ એવું થયું કે એ જે એક્ટ્રેસ હતી એણે છેલ્લી ઘડીએ ના પાડી, અને પછી એ એજ ગ્રુપમાં કોઈ કંઈ જ મળતું નહોતું, એવું થતું હતું. અને હું અટકાવું તેજલને, બે વાત કરીશ. એક તો સર આ બહુ સરસ છે કે જ્યારે પાણી ઢોળાતું હોય ત્યારે નોર્મલી પકડી લે, નોર્મલી ઊંધું હોય છે, મને અટકાવતું હોય છે, હું એને અટકાવું છું. એમાં એવું હતું કે આ જે ગોમતીનું પાત્ર છે ને એની એક દીકરી છે, અને ગોમતી છે ને પહેલું ફિલ્મમાં પહેલા જ દેખાય છે. તમને એવી ખબર પડે કે એને એને તમે જોજો કે જ્યારે પેલી બાળક મરી ગયું ત્યારે બી એને અહીંયા વાગ્યું છે, તમને જ્યારે સપ્રેશન સૌથી વધારે આ સ્ત્રીના ચહેરા પર દેખાય છે. એટલે મને એવું હતું કે આ છે ને બહુ ઊંડાણથી સમજતી એક્ટ્રેસ જોઈએ, એટલે મારા માટે એ જે સિલેક્શન છે ને બહુ અઘરું થઈ ગયું હતું કે જે જેણે ના પાડી એના સિવાયના જે બે ત્રણ જણા હતા, મને એવું હતું કે આ લોકો કરી શકશે કે નહીં. મને તેજલ પર કોન્ફિડન્સ હતો કે તેજલ કરી લેશે. તેજલને તેજલની મજા શું છે, આ મારી બીજી વાત હવે, કે હું મારા બધા સર્જનો પહેલાં એને સંભળાવું છું, અને મારો ચેક પોઈન્ટ છે તેજલ રડે અથવા તેજલ હસે એટલે પહોંચી ગયું. કેમ કે એની એ છે ને સમજણ બહુ અદ્ભુત છે, એટલે એને છે ને વાર્તા અને પાત્ર લખાય ને ત્યાં એના ઇન્સેપ્શનથી ખબર હોય છે. એટલે મને એવી ખબર હતી કે તેજલને પકડતા વાર નહીં લાગે, અને મને તેજલ પર એટલો વિશ્વાસ છે કે કરશે ને ત્યારે બહુ અદ્ભુત કરશે. એટલે એવું હતું કે જેવી ના પાડી તરત મેં એને કીધું કે તેજલ હવે આપણે સાંજને ત્યાં લઈ જઈશું દીકરીને, અને આપણે સાચવીશું બધા, પણ તું આ કર અને પ્લીઝ કર. તો આમ એવું ના થાય કે મૂળ તો પ્રકૃતિગત
પલપલિયા જલ્દી આવી જાય, સ્વભાવ સંવેદનશીલ, એટલે એમ થાય કે તેજલ રડે છે તો તેજલ તો રડે જ એમ. મારા સર્જનને લઈને બહુ ક્રિટિકલ છે અને મારા સર્જનને લઈને એની જે ભાષા હોય છે એ બી બહુ સારી નથી હોતી. એ બહુ સહજ, બહુ સહજતાથી, એટલે એના પછી મેં હિલ્લારો પછી મેં જે ત્રણ ફિલ્મો લખી એમાં દરેક વખતે એટલે મારો આઈડિયા આવેલો એને કહું. હમણાં બી જે ફિલ્મ અમે લોકો કરીએ છીએ એમાં જે પાત્ર કરે છે, પાત્ર મેં પહેલી વાર સાંભળ્યો ત્યારે મારી આંખમાં આંસુ હતા, એની આંખમાં આંસુ હતા, અને ત્યારે મને લાગ્યું કે આ થશે. અને મને એવું લાગે છે કે એ જે પહેલી વખતનું જે હોય છે ને છેલ્લે સુધી ટકે ને, તો તમે તમારું કામ કરી નાખ્યું. અને ડેનિશાનું કિરદાર જરા જુદું, આખા આ 12 જણામાં ક્યારેક તારી ઉપર જ ગુસ્સો આવે કે આને બહુ બધી વાતમાં તકલીફ એમ, અને મૂળે જરાય એવી નથી. મને બહુ સરસ સવાલ કરેલો અને ફાઇનલ થઈ ગયું બધું. પછી મેં કીધું કે તું આ કરે છે, તો એમાં નજીક આવીને કીધું કે સર હું કરીશ, હું આવી નથી ને બિલકુલ એમ. તમને કેમ એવું લાગે છે હું કરીશ? આ પણ એ બહુ સરસ એક્ટ્રેસ છે, બહુ સુંદર, એની ક્રાફ્ટની સમજણ બહુ અદ્ભુત છે. હવે તું કે. સરને કદાચ એ આઈ ડોન્ટ નો એમને યાદ હશે કે નહીં, બટ જે દિવસે અમારું નરેશન હતું, દેટ વોઝ ધ ફર્સ્ટ મોમેન્ટ કે રિયલાઇઝ થયું કે આ ફિલ્મમાં બહુ જ બધી એક્ટ્રેસીસ છે. બીકોઝ જેટલા બી અમે લોકો નરેશન હતો, આખું એ રૂમ ભરાઈ ગયેલો. અને સર જ્યારે નરેટ કરતા હતા અને પહેલી વખત એમને જ્યારે રાધાનું નામ લીધું, તો હું ડોરના કોર્નર પર બેઠી હતી અને સરે ખાલી વાંચતા વાંચતા એ તરફ આંગળી કરી હતી, અને ત્યારે મને થયું કે ઓહ ના ના નહીં આને આને. પછી રૂમમાં મતલબ બધા એક્ટર્સ ને એક્ટ્રેસીસ જોડે સર બેઠા હતા કે આ પાત્ર છે ને, અને ત્યારે જેમ સરે મને કહ્યું, બીકોઝ મને હું કોઈ દિવસ એવી રહી નથી, એવી માણસ નથી રહી કે જે પોતે તો સપ્રેસ કરે પણ જે બીજાને સપ્રેસ કરે. અને આ પાત્ર એવું છે કે બીજાને પણ રોકે છે, પોતે નથી કરતી કે તો બીકોઝ એના માટે આ તો નથી જ કરવાનું, પણ એ બીજાને પણ રોકે. તો મને એ વસ્તુ એવું થતું હતું કે હું કેવી રીતે કરીશ. અને ધીરે ધીરે જેમ જેમ ડાયલોગ્સ ને એ આખા આખા નરેશન્સ થતા થયા, જેમ અમે બધા ભેગા થઈને ડાયલોગ્સ વાંચવાના આવ્યા, એમાં પાછળથી આઈ થિંક 3-4 દિવસ પછી એ વસ્તુ એડ થઈ હતી કે હવે ઘડો બી આમ કરીને આમ કરે. ત્યારે તો મને કીધું હતું કે આ કેવી રીતે થશે, ને આઈ થિંક મેં સરને કીધું તું બી ખરા કે સર હું બીજું કોઈ પણ કરી શકું એમ, પણ સરે કીધું હતું કે ના આ. અને આઈ થિંક દેટ રિયલી હેલ્પડ મી, બીકોઝ એના પછીથી મેં મારી આજુબાજુ મારી ફેમિલીમાં એવી સ્ત્રીઓને નોટિસ કરવાનું શરૂ કર્યું કે જે બીજાને સપ્રેસ કરતા હોય. અને આઈ રિયલાઇઝ કે બહુ બધા છે, જે હું કદાચ મેં એટલું ધ્યાન દઈને જોયું નહોતું, પણ આપણા જ ઘરમાં જોઈએ તો કોઈક ને કોઈક રૂપમાં બહુ જ બધા લોકો છે, પુરુષો નહીં પણ સ્ત્રીઓ પણ. એટલે પછી દેન ઇટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ ફોર મી. એનો એક ગ્રાફ પણ બને છે, એ ચેન્જ એનામાં આવે છે. એટલે મારા માટે એ તાંડવ પરફોર્મ કરવું, જે મારા માટે પહેલો રાસ હતો, એ બહુ જ આઈ કે નોટ એક્સપ્રેસ ઇટ. એ દિવસ બધી જ એક્ટ્રેસીસ માટે એટલે બહુ ડિફિકલ્ટ હતો, કારણ કે ઇટ વોઝ ટુવર્ડ્સ ધી એન્ડ, જે અમે મુરજી બેઝ જ્યાં અમે મોસ્ટલી અમારા સીન શૂટ કર્યા છે, જેનાથી અમે બધા બહુ જ ગભરાતા હતા કે ઓ મુરજી બેઝ છે એમ, કારણ કે બહુ જ તડકો હતો ત્યાં. તો એ દિવસે મને યાદ છે કે ઘણી બધી છોકરીઓને ઉલટી થઈ હતી, ઘણી બધી છોકરીઓને બીપી ઉપર નીચે થઈ ગયું હતું, બીકોઝ સમ હાઉ ઇટ વોઝ રેડ એલર્ટ ઇન અ વે. તાંડવ જ હતું, એવું છે, અઘરો પડ્યો હતો એ તાંડવ પણ, અને મારા માટે પહેલો રાસ હતો. તો મને બહુ જ મજા આવતી, હું કમ્પ્લીટલી ત્યાં ઇન્વોલ્વડ હતી. અને ઓવરઓલ હેલારોનો એક્સપિરિયન્સ હું એવો કહીશ કે એક અગેન જે એનું નામ છે, કે એક એવું મોજું કે જે મેં મારી લાઈફમાં ઇમેજિન નહોતું કર્યું કે 23 વર્ષે અમદાવાદમાં રહીને હેલ્લારો જેવી એક ફિલ્મનો હું ભાગ બની શકીશ, જેને નેશનલ એવોર્ડ. એટલે એ અહીંયા જ હું જ્યાં છું ત્યાં આ બધું મારી પાસે આવ્યું, એટલે એ મોજું મારી પાસે આવ્યું, મારા જીવનમાં આવ્યું, અને ઇટ ચેન્જ્ડ મી અલોટ. આ એક શીર્ષકે આ એક શબ્દે તો ઘણું બધું બદલી નાખ્યું છે. કદાચ તમારા બધાનું જીવન તો બદલાયું જ હશે, પણ એ ગુજરાતીઓની કન્ટેન્ટને જોવાની કે એક સારી વાર્તાને સમજવાની એક સમજણ, એક અનુભવ, જેને કહેવાય ને કે આખો સમયગાળો તમે એક
મોજાની જાણે લહેર પર આવ્યા, સવાર થયા અને તમે આમ ક્યાંક નીકળી ગયા એવો હતો. એટલે મને વિશ્વાસ છે કે ડેનિશા કે તર્જની કે આર્જવ આ બધા માટે, જેમ કે ડેનિશા અને તર્જનીના તો બહુ જ નવા ચહેરા, પહેલી વખત સ્ક્રીન પર જોઈને એમ થાય કે આ નવી છોકરીઓ છે, આ બહુ બધી, તમે બધા જ મોટા ભાગના. અને મને યાદ છે તર્જની તો લગભગ પ્રોમોથી જ છવાઈ ગઈ હતી, એણે જે એક આંખ મિચકારી અને આખો ગુજરાતનો ફિલ્મોનો ઇતિહાસ ફરી ગયો. એ મારું બી નથી, બાબુ સરે એ કાજલ લગાવવાનું 15-1 શોટ્સ થઈ ગયા અને પછી નહોતું થતું, અને જે બાબુ સર છે અમારા સિનેમેટોગ્રાફર, એમણે કીધું કે તું ના યે કરકે એસા કર દો, તો મેં કહ્યું ઠીક હે અને કર્યું અને થઈ ગયું, અને સરે કીધું કે ડન. એટલે ઇટ વોઝ નોટ બટ આઈ થિંક ઇટ ઇઝ it will be considered as one of the historical moment of the Gujarati cinema according to me, કારણ કે એટલી બધી સુંદર રીતે ફિલ્મ આવ્યું છે, ક્રાફ્ટની દ્રષ્ટિએ કે ફ્રેમની દ્રષ્ટિએ, પાત્રની દ્રષ્ટિએ, જે જગ્યાએ મ્યુઝિક કે જે જગ્યાએ એની જરૂરત છે એ પણ, અને સૌથી મોટી એટલો નાનકડો મિચકારો પણ વાર્તાને જે ધક્કો મારે છે એ બહુ અદભુત છે. આવી કોઈક સરસ ક્ષણનો ભાગ બની શકીશ તો આ ફિલ્મ તે સાઈન કરી અથવા તો તે લીધી ત્યારે તને ક્યાંય અંદાજ? એકચ્યુઅલી એ જે છે ને, દેટ ઇઝ એ જે મિચકારો છે ને, એની જે એક છે ને કે એમાં ઇનોસન્સ ઇઝ વોટ મેક્સ યુ ફીલ સો અટેચ ટુ ઇટ, એ મારો એક્સપિરિયન્સ આખા હેલારો માટે રહ્યો હતો. કેમ કે હજી હું કોઈકને કહું ને કે હું હેલારોમાંથી, તો એ લોકો મને પૂછે કે ગોમતીબેનની ડોટરવાળું કેરેક્ટર, હું એટલી બધી ધારી હતી. તો ધ બેસ્ટ પાર્ટ ઓફ ઇટ ઇઝ કે એ વખતે એટલી નાની હતી ને, આઈ વોઝ 16, 17, 18, કે કઈ ખબર જ નથી પડતી, કશી જ ખબર નથી પડતી. હવે બધું ખબર પડે કે હું પ્રોડક્શન હાઉસ કયું છે, ડિરેક્ટર કોણ છે, હું બધું પૂછે ને આવું કરીએ અને આવું કરવાનું કે ત્યારે કઈ ખબર નથી પડતી. પૂછે છે તું હજી? એટલે હવે તમને હવે તો ખબર પડે ને કે અચ્છા આપ છે, આપણે આમના સાથે કામ કર્યું છે, આમના સાથે આમ કર્યું છે, એજ સાથે આવે જે મેચ્યોરિટી આવે ત્યારે કશી જ કઈ જ ખબર નથી પડતી. અને આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર એક્ઝેક્ટલી કે કેવી રીતના હું પહોંચી, કેમ કે એની પહેલાંના મેં જેટલા, હું ચાઇલ્ડ એક્ટર હતી પણ મેં જેટલા કેરેક્ટર્સ કર્યા હતા ને બધા કેવા હતા કે અરુણા ચાચા ચાચા મુજે ટોફી લાદો ના, અભિષેક સરે કાસ્ટિંગ કર્યું હતું જેનાથી અમને સરને ઓળખતું હતી. એમાં બી હતું કે મમ્મી મને શીખવાડ્યું હતું કે બધાને પગે લાગવાનું. શુભારંભ ના કાસ્ટિંગ માટે હું ગઈ ને તો મને ખબર પડી કે સર કઈ ડિરેક્ટર કોણ, કાસ્ટિંગ ડિરેક્ટર કઈ નું, જેને પગે લાગે એને સર કે અરે બેટા કરી દઈશું કાસ્ટિંગ. બટ સો ફોર મી ઇટ ટર્ન્ડ આઉટ કે એવરીથિંગ વોટ એવર આઈ વોઝ એક્સપિરિયન્સિંગ, દેટ એક્સપિરિયન્સ દેન એન્ડ નાવ ઇઝ વેરી ડિફરન્ટ. હવે હું જ્યારે જોતો હતા કે યાર આવું બધું કર્યું, આટલા બધા લેયર્સ હતા, આટલું બધું ઓલું હતું, એટલે મારું કેરેક્ટર જે હતું ને, તો મને એવું લાગતું હતું કે યાર ઓડિયન્સ જે ફીલ કરી રહે છે ને એ હું ફીલ કરી રહ્યો છું, બિકોઝ આઈ એમ પ્રેઝન્ટ ધેર અને ઇટ્સ જસ્ટ ઇનોસન્સ. અને આઈ ડોન્ટ થિંક કે હવે પાછું એ કેરેક્ટર કરવાનું આવે ને તો એ જેવું ના, કેમ કે બધું જ ફર્સ્ટ હેન્ડ ફીલ થયું હતું ને, પહેલી વાર ફીલ થઈ રહ્યું હતું. એટલે જ્યારે અભિષેક સર લોકો અમને 3 દિવસ વર્કશોપ માટે લઈ ગયા હતા અને સરે નરેશન આપેલું, તો નરેશનમાં બી એવું થઈ ગયું કે આ હા આવું લોકો કરતા હશે એવું બધું આખું થઈ ગયું, કે આવું થોડી ચાલે, આમ અંદરથી ગુસ્સો આવે કે એવું થોડી ચાલે ગરબા ની રમવા દે. પછી હવે ત્યાં ગયા તો ત્યાં સાચે નો ત્યાં ગરબા રમવા દેતા, નાની નાની છોકરીઓ હતી ને પછી એમને બધું પહેરાવડા બધું કરે ને પછી કહે કે અમારે ના રમાય, તો મને ત્યાં ગુસ્સો આવે કે આ કેમ નહીં ચાલતું, આવું કેમ આવું ચાલે છે. એટલે આવું બધું થયું અને ઘરે આવીને મને મારા પપ્પા અને ભાઈ સામે આમ જોવું બી ના ગમે, એટલો ગુસ્સો આવે. હા એટલે તમારું બ્રેન એ વખતે એટલું ઓલું જ ના હોય કે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે વોટ યુઆર કમિંગ ફ્રોમ અને કેરેક્ટરનું એ તમે ડિવાઇડ કરી શકો ના ત્યાં. તો હું તો ઘરે આવીને રડવા લાગી મસ્ત મમ્મીના ખોડામાં, તો મમ્મી ગભરાઈ ગઈ કે સર આવી રીતે આ તર્જની રડે છે, તો સર કે કોઈ કારણ કીધું હોય ને, તો કે ના, તો કે રડવા દે ને એમ. અને સરને પ્રોબેબલી ત્યારે સમજાયું, મમ્મીને બી કદાચ સમજાયું, પણ હું તો બહુ ટૂંકમાં ઓલી થઈ ગઈ હતી. એટલે પછી જ્યારે અમે શૂટ કરતા હતા ને, તો મને એ છે કે બધું જ મને જે બી ઇમોશન્સ હતા ને, એ એક સૌથી બેસ્ટ વસ્તુ હતી, જે કદાચ એક ઇનોસન્સ કે એજની જ હોય છે. પછી તમારે એને એક, મારી બિગેસ્ટ લર્નિંગ વોઝ કે યુ કે નોટ ફેક ઇનોસન્સ. એ તમારે એઝ એન એક્ટર મનથી ઇનોસન્ટ રહેવું જ પડે જો તમે બધી વસ્તુ સાચે ફીલ કરવા માંગો છો. ક્રાફ્ટી થઈ શકે છે, પણ કદાચ એની એટલી મજા નથી જે તમને એકચ્યુઅલીમાં હલાવી દે, કે હજી મને આમ એ વિચારવાનું તો થાય કે. એટલે એનું એક બહુ મોટું લર્નિંગ એ રીતના હતું. ને બાકી હા, આઈ હેવ
been a biggest spectator of the whole journey, and not just spectator of how Olu, it was my spectator of seeing like Abhishek sir and Tejal ma'am, main goals banate to ke bhai if my relationship in life doesn't turn out to be like this na mara nahi karwa lagan itli badi vastu mein tya as a spectator joi chhe re ke e am swabhavgat mara jevi jo એટલે અમે ભેગા થયા તો અમે એવી વાતો કરે કે આવા જલસા કરો કાંઈ કરવાનું નહીં ઉનો બસ તો બેસતી પછી તેજલ આટી કે અરે ઊભી થા જગ્યા મળે તો બેસી જાય છે એટલે આળસો બહુ મજા આવતી એવો એક જોરદાર ચહેરો અને બહુ જ બળકટ પાત્ર આર્જવના જીવનમાં હેલ્લારો લઈને આવ્યો અને મને લાગે છે કે તારા કેટલાક શ્રેષ્ઠ કિરદારોમાંથી આ એક કિરદાર છે મારા અનુભવમાં સરે કહ્યું પ્રમાણે સર જ્યારે પેલું એસએમબીકમાં નાટક કરાવતા હતા ત્યારે હું જોડાયેલો હતો સાથે અને ત્યારે એક વખત એ કોકને પ્રતિકભાઈને જ કદાચ સાંભળી રહ્યા હતા બે કાગળમાં એમણે પેનથી વાર્તા લખી હતી અને એ આ જ વાર્તા ને એ સાંભળી રહ્યા હતા અને ત્યારે હું ત્યાં બેઠો હતો એક્ટર તરીકે બહુ નેચરલ છે કે તમને ઢોલીનું કેરેક્ટર કરવાની જ ઈચ્છા થાય એટલે એવું તો હું બોલી શકું એવું નતો પણ મેં એમને એવું જતા એવું કહી દીધેલું હું તો આમાં કહી બીવું હતો કહેજો અને પછી ત્યાંથી કટ્ટુ સિદ્ધુ વચ્ચે મેં જે ફિલ્મો કરી એના પછી એક કદાચ એકાદ વર્ષનો ગેપ આવ્યો હતો કે જેમાં મેં કશું નહોતું કર્યું અને મને યાદ છે હું કાંકરિયા પાસે આંટો મારતો હતો અને ત્યાં આગળ સરનો ફોન આવ્યો હતો કે આપણે આવી રીતે આ ફિલ્મ છે એમાં તારે આ કેરેક્ટર હેલ્લારોનું કરવાનું છે જે કેરેક્ટર હતું જે રાજાને કર્યું હતું એ પેલા સરપંચના છોકરાનું ગાડા છોકરાનું મેં કીધું ઓકે સારું વાંધો નહીં જે મનથી મારે નહોતું કરવું અને પછી ધીમે ધીમે સમય ગયો અને એ નસીબમાં હશે અને પાત્ર બદલાયું કે જે અર્જણનું મારા નસીબમાં કેરેક્ટર આવ્યું એ અગેન એવું કેરેક્ટર હતું કે જે મને કરતા પહેલાં એટલા બધા પ્રશ્નો થયા હતા કે હું એટલે એક્ટર તરીકે ચેલેન્જ તમને આવે એ જ વધારે તમારા માટે સારું હોય હંમેશા અને મને એવું હોય છે કે ના જે મને એવું લાગે છે કે હું નહીં કરી શકું તો પ્રયત્ન પહેલાં કરવો જોઈએ કે આ કરવું પણ એટલી મને ખાતરી હતી કે ફિલ્મ જોયા પછી ગાળો વધારે પડવાની છે કામ કદાચ વખાણાય ના વખાણાય કરતાં એવું તો થશે જ કેમકે ઓડિયન્સ જ્યારે જોતી હોય છે ને ત્યારે બહુ જુદી રીતે જોતી હોય છે ફિલ્મને એટલે એ મનમાં ઘરે ઇમેજ કંઈક જુદી લઈને જ જશે એ મને ખાતરી જ હતી પણ મેં એટલે એ એના કારણે થઈને એક સમયે જ્યારે હું આયુષભાઈ સાથે છેલ્લી મીટિંગ કરીને બહાર નીકળ્યો ને ત્યારે એમની સાથે બેસીને હતું મારે સર સાથે અમુક સારા અંગત સંબંધો છે ભાઈ જેવા મોટા ભાઈ જેવા તો હું એમને જઈને પૂછ્યું એટલે છેલ્લો દિવસ પછીની જો કહી બી દઉં છેલ્લો દિવસ પછીની દરેક ફિલ્મોમાં મેં એમને પૂછીને બજેટથી લઈને કે શું કહેવું મારે કે બધા પ્રશ્નો એમને હું પૂછતો હતો બરાબર તો આમાં બી હવે આમાં એવું હતું કે એ કહી શકે એવું નહોતું કે તું મને ના પૂછીશ આમાં કશું મેં કીધું મને જે પ્રશ્ન છે આ છે કે હું શું કરું મને કે કર ફિલ્મ બહુ સરસ બાકી કશું નહીં કહું હું સારું પછી આંખો બંધ કરી દીધી અને પછી મને એવી આદત છે કે અમુક ડિરેક્ટર્સ છે જેમાં સર આવે છે એમને સમર્પિત જ થઈ જવું એ વધારે એક્ટર તરીકે દરેક ડિરેક્ટરને થઈ જવું જોઈએ પણ જ્યારે નવા એ લોકો પણ શીખવા આવ્યા હોય ડિરેક્ટર તરીકે ત્યારે સમર્પિત ના થવાય એટલે સર જેવા જે ડિરેક્ટર્સ છે એમને તો બધું કોરી સ્લેટ થઈને જઈએ વધારે સારું પડે તો પછી ઢોળી દીધેલું છોડી દીધેલું વર્કશોપ અમે લોકોએ કરેલી અને એમાં એક બહુ ચોક્કસ વાત મને અને શ્રદ્ધાને સરે કીધેલી કે તમે બંને વાત ના કરતા એકબીજા જોડે તમે હસતા વસતા નહીં અને મારા માટે સૌથી ચેલેન્જિંગ એ હતું કે હું કોઈ મારા પાર્ટનર સાથે એટલે જે મારી સાથે કોઈ એક્ટર છે એની સાથે જો હું વાત ના કરું ને તો હું તો એમને બી કોન્શિયસ હોઉં કે આની સાથે મારથી પ્રોપર કામ થશે કે નહીં અને એમાં સાવ વાત નહીં કરવાની એવી વાત કરી દીધેલી હા એટલે એવું કીધું કે તમે ડિસ્ટન્સ રાખજો એમ કેમ કે તો જ પેલું સ્વાભાવિક વચ્ચે જે અણબન છે તો એ દેખાય પણ તો એવું છેદછેદ તો ના જ થયું રાતે બધા રાતે હોય તો ના જ થાય અમે વાત કરીએ ને હું શ્રદ્ધા વચ્ચે એવું કહેવું પડે કે આપણે વાત નથી કરવાની એટલે ધીમે રહીને કેરેક્ટર બન્યું સરસ એનો ગ્રાફ સરે જે ડિઝાઇન કર્યું હતું એને આ તરજુએ જે કહ્યું એ પ્રમાણે કે ત્યાં ગયા ને પછી 7 દિવસની એક વર્કશોપ કરી હતી ફિલ્મ પહેલાં 7 દિવસ અમે ત્યાં રોકાવા ગયા હતા અને ત્યાં એવાના અમુક ગામોમાં ફર્યા ને ત્યાં લિટરલી એવા પુરુષોને દેખાયા અમને કે જે લખાણ પછી વાંચ્યા પછી એવું હોય કે આ બહુ હશે હજુ બી
અને એ છે હજુ બી. એ બંને વચ્ચે જે હશે ને છે ની વચ્ચેનો જે ગેપ હતો ને પૂરાઈ ગયો એકદમ જ, કે ના આ તો છે, આ વાત તો કહેવી જ પડશે, લોકો સુધી પહોંચાડવી જ પડશે. અને પછી એ કેરેક્ટરો દેખાયા કે ના આટલા ખતરનાક વિચારધારા વાળા વ્યક્તિઓ જીવે છે હજુ, એટલે એ પછી થોડું થોડું એમનામાંથી કંઈક કંઈક મળ્યું અને એક ખરાબ ઇમેજ ઊભી કરી. મારે આ પ્રશ્ન તને ખાસ પૂછવો છે, કારણ કે હેલ્લારોની વાત નીકળે એટલે હવે એવું થાય છે કે નેશનલ અવોર્ડ વિનિંગ ફિલ્મ, નેશનલ અવોર્ડ વિનિંગ એક્ટ્રેસીસ, બારે બાર જણાને સુવર્ણ રજત કમળ, રજત કમળ ની પ્રાપ્તિ, તેર રજત કમળ, અને એક આખે આખો રાષ્ટ્રપતિના હસ્તે કે એ સ્તર ઉપર અવોર્ડ મેળવવાની અનુભૂતિ, એટલે સ્વાભાવિક રીતે જ એમનો ઉલ્લેખ પહેલો થાય, એમની અનુભૂતિને કદાચ મહત્વ પહેલું મળવા માંડે. અને ક્યાંક એક્ટર્સ તરીકે આ સ્ત્રીઓ લગભગ બધી જ આપણી ક્રેડિટ લઈને ઉસેટીને જતી રહી હોય એવું ક્યાંય લાગ્યું કે તને એવું થાય કે કામ તો સરસ હતું, અમને કંઈક રજત પદક નહીં તો કાંસ્ય આપી દેવો હતો કે કંઈક બીજો કંઈક આપી દેવો હતો, પણ એટલે કદાચ મિસ આઉટ થયાનું લાગે કે હું તમને કહું, એટલે એને એમને ફીલ ન થતું એ છે. પછી આપણા ઢોલી ઢોલી હા એને પણ અમે ફીલ કરાવતા હતા, હા અમે કરાવતા હતા કે તમને અભિષેક સર જે ફિલ્મ બનાવે છે સ્ત્રી ઉપર એ એક જ જાતની બનાવે છે, બીજી બાજુ બતાવતા નથી. દવે પૂછ્યો એ સવાલ હું તમને એ રીતે કહીશ, જો રમૂજીની દ્રષ્ટિએ કહું તો મને ત્યારે આમ ઘણી વખત આપણને એવું થતું હોય કે આ ફિલ્મમાં તમને કયું કેરેક્ટર કરવાની ઈચ્છા હતી કે તમને એવું આમ જેલસી બળતરા થઈ ગયા કે આ મને કેમ ના મળ્યું. મને આમાં એવું થયું હતું કે હું પુરુષ તરીકે કેમ જન્મ્યો, હું સ્ત્રી હોત તો એમ, કેમ કે તે સ્ત્રીઓની એટલી અદ્ભુત રીતે લખાયેલી વાર્તા હતી. અને આ મજાકની દ્રષ્ટિએ કીધું, પણ જો જયેશ મોરે જે એમણે જે કેરેક્ટર કર્યું છે અને જે રીતે કર્યું છે અને એ જે કક્ષાના કલાકાર છે આપણે બધા જાણીએ, એમને પણ એવો કોઈ જ ભાવ મનમાં નહીં આવ્યો હોય. મૌલિક ભાઈ પણ આમાં એટલું જ અદ્ભુત કેરેક્ટર કરીને ગયા છે, જેમને પણ કોઈ ભાવ નહીં આવ્યો હોય. અને મને પણ એવો નતો એટલા માટે ભાવ આવ્યો કેમ કે આ વાર્તા જે કહેવાની હતી એ આ લોકોની વાર્તા કહેવાની, બરાબર છે. અમે એના એક માધ્યમ હતા કે એ ફિલ્મના માધ્યમ બન્યા હતા કે આ વાત ત્યાં સુધી પહોંચ્યા, એટલે એવું કંઈ નહોતું થયું. પણ ખાલી એટલું થયું હતું કે વિકી કૌશલ એઝ ટીમ તરીકે વિકી કૌશલની બાજુમાં બેસી શક્યા હોત. ના ના અમે બેસી શક્યા હોત. શ્રદ્ધા સાથે અમે જયારે જલસો પોડકાસ્ટના એક એપિસોડમાં એની સાથે વાત કરી અને એને આ અનુભૂતિ પૂછી હતી, અત્યારે હું શ્રદ્ધાને પણ યાદ કરું છું કે એણે કીધું હતું કે અમે ઉપર ગયા ને આમ એક આંખ એમ હતું કે અરે અહીંયા તો કેટલા બધા મહાનુભાવો છે જે અમારા માટે તાળી પાડી રહ્યા છે કે અમને જોઈ રહ્યા છે અને આપણે અહીં સુધી પહોંચી ગયા, એ એ લાગણી જ કંઈક એટલી બધી જોરદાર હતી. ડેફિનેટલી અવોર્ડ લેવાની તો ખુશી હતી જ, પણ કોણ કોણ આપણને જોઈ રહ્યું છે, અક્ષય કુમાર ત્યાં છે અને આમ એક આંખ એક આમ ને એક આંખ આમ આવી રીતે જોતા હતા સંજય લીલા બંસાલી ને બધા. તમને લોકોને કેવું લાગ્યું હતું એક આખું, એક તો બધા બહુ જ રૂપાળા લાગતા હતા, સુંદર સુંદર સાડીઓ પહેરીને ગયા હતા, ગજરો વજરો નાખી ગયા, જે રીતે તૈયાર થઈને આમ તામ જામ ગોઠવીને ગયા હતા. નેશનલ અવોર્ડ તમે લોકો બહુ લકી પણ છો કે એક્ટ્રેસ તરીકે ગુજરાતી ફિલ્મની અદાકારાઓ તરીકે તમને એક તો તમારી લગભગ લગભગ પહેલી પહેલી ફિલ્મ અને એમાં સીધો નેશનલ અવોર્ડ, અને આ ઇતિહાસ જ છે, આ નિર્માયું હોય કદાચ તકદીરમાં તો જ થાય. અને રાજેશ વ્યાસ મિસ્કિનની જે પેલી પંક્તિઓ છે કે મળેલા જ મળે છે, એ રીતે તમે લોકો બધા ભેગા થયા અને આ આ ઘટના આ ક્ષણનું નિર્માણ થયું. પણ એ એ ક્ષણ કેવી હતી જ્યારે તમે નેશનલ અવોર્ડ લેવા ગયા હતા, પહેલી ફિલ્મને મળી ગયું, કંઈ અનુ કંઈ કોઈ અનુભવ નહીં ને છતાં સીધું ઉપર 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 પહોંચી ગયાની લાગણી, મને એના વિશે વાત કરો. તેજલ ડેનિશા તર્જની ગિલ્ટી, એટલે મને તો તમે કહો છો ને મને સાચે જ થતું હતું કે યાર એવી તો શું એક્ટિંગ કરી નાખી મેં, સ્ટોરી વોઝ ધ હીરો, અમારા સિવાય કોઈ બી ઇક્વિવેલન્ટ ટેલેન્ટેડ 13 એક્ટ્રેસીસ હોત જેમના પાસે સર કામ કઢાઈ શક્યા હોત, જેમને હા અમે મહેનત કરી, એમાં એમાં છે અમે મહેનત સારી એવી કરી જેમાં એમ લાગતું હતું કે હો એવું લાગતું હતું, એવી મહેનત કરી, પણ એક કોનો થતું હતું કે યાર અને મને તો પછી આમ એવું થતું હતું કે એવું તો ના કહેવાય કે નેશનલ અવોર્ડ વિનર આમ મેન્શન કરવું પડે મારે કે સ્પેશિયલ જ્યુરી, કેમ કે એ છે કેમ કે ફિલ્મ હીરો હતી અને ફિલ્મ કરતાં બી એની સ્ટોરી એટલી જોરદાર હતી કે
એમાં એટલે આમ એ લોકોને બી થયું કે ક્યાં બાત હે યાર, ઇન લોકો નેશનલ ઓર્ડરના ચાહ્યું આખું એમને ફીલ થયું હશે. પણ આઈ ડોન્ટ ફીલ કે ભાઈ મેં એટલું બધું કે મારા માટે, આઈ એમ નોટ સેઈંગ ફોર એવરીબડી, પણ મને તો આજે અત્યારે એવું નહોતું થયું કે ભાઈ મેં નેશનલ અવોર્ડ વિનિંગ વાળું ઓલું કર્યું છે. કે ઇટ્સ નોટ, ઇટ વોઝ નોટ લાઈક ફોર મી આઈ હેડ ધીસ સેન્સ કે ભાઈ કોમ્પિટિશનમાંથી હું નથી જીતી. ઇટ્સ નોટ લાઈક કે આ 10 ફીચર ફિલ્મ્સ છે ને એમાંથી 10 એક્ટ્રેસીસ નોમિનેટેડ છે ને એમાંથી છે. પણ એ એટલે એક્ઝેક્ટલી મને તો આ થતું હતું કે ભાઈ આવી ગયા છે અહીંયા અને લેટ્સ ટેક ધીસ ઇન. બટ I have to know that it is just because of the story and it is just because somehow I came here and somehow it was meant to be type, no? અને જે બી કહો પછી તમારા, મારી, મારે તો મમ્મીને બહુ આવી ઈચ્છા હતી જીવનમાં, એટલે મારી મમ્મીની ઈચ્છા ગણી લઉં કે એવું બધી વસ્તુના કારણે હું પહોંચી ગયા. પણ એ એ સેન્સ હતી અને હજી બી છે, એટલે છે. સેમ તર્જનીએ કીધું એ જ કે જ્યારે મળ્યું નેશનલ અવોર્ડ જ્યારે અનાઉન્સ થયો ત્યારે એટલો બધો ક્યોસ હતો ફોન પર, અમારું જે ગ્રુપ છે હેલારો એક્ટર્સનું અને ઇન જનરલ જે હેલારોનું ગ્રુપ છે એમાં મેસેજીસ એન્ડ દેર આર વોઇસ નોટ્સ એન્ડ દેર ઇઝ કન્ફ્યુઝન. આઈ બીકોઝ રેવા ઓલ્સો ગોટ ધ નેશનલ અવોર્ડ એ વર્ષે, તો બહુ જ કન્ફ્યુઝન હતું. અને પછી સર જોડે ફોન પર વાત થઈ, તમને બધાને રજત કમલ મળ્યો છે, સ્પેશિયલ જ્યુરી અવોર્ડ મળ્યો છે આખા યુનિટને. એટલે જેમ તમે કહ્યું કે હા, એવરી યર એન એક્ટ્રેસ એન્ડ એન એક્ટર બધાને એ નેશનલ અવોર્ડ મળે છે. આ જેન્યુઅન હિસ્ટ્રી કઈ રીતે, મને એવું લાગે કે એક યુનિટ તરીકે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ્સ જોવાય છે તો દેટ ઇઝ એન હિસ્ટ્રી ઇન ઇટ સેલ્ફ. ઇન્ડિવિજ્યુઅલી તો યસ, બધા જ આપણે કામ કરી રહ્યા છીએ અને ઇટ્સ વન્ડરફુલ. પણ એવું કંઈક સર એવું કંઈક વસ્તુનું સર્જન થવી કે જેમાં તમે આમ બધા ભેગા એટલું મોટું કંઈક કરી શકો કે ઇટ હેઝ ટુ બી રેકોગ્નાઇઝડ એવી રીતે. તો આઈ થિંક એ બહુ જ સ્પેશિયલ હતું. અને મને એવું હતું કે હું આમ નેશનલ અવોર્ડ સેરેમનીમાં જઈશ એન્ડ એટ દેટ ટાઈમ આઈ થિંક ઉરી વોઝ રિલીઝડ. હા, ઓફકોર્સ ઉરી વોઝ રિલીઝડ અને કે વિકી કૌશલને મળાશે ને આતે. સો ઓફકોર્સ એ બધું હતું જ, બટ અક્ષય કુમાર વોકડ ઇન. ઓહો, અને આઈ મને જેન્યુઅનલી એવું થયું છે કે પેલું ના હોય કે સ્કીપ ધ બીટ, એવું મને ફિઝિકલી ફીલ થયું. પેલા મને કોઈ દિવસ નથી, બીકોઝ અક્ષય કુમાર એ જે ઓરા લઈને આવે છે એમના આજુબાજુમાં, સો આઈ એ બધું જોવાની પણ મને એટલી મજા આવી. એ આખો એક્સપિરિયન્સ નોઈંગ કે તમારા પેરેન્ટ્સ એકતા, અમારી બધાની ફેમિલીઝ જ્યારે જ્યારે એક માણસ ઉપર જાય છે, દે આર ગેટિંગ અપ, ધ કેમેરા ગોઝ ઓન ટુ યોર ફેમિલી, એટલે આ બધા જ મુમેન્ટ્સ આઈ થિંક આર સમથિંગ દેટ યુ લિવ ફોર. અને મારા માટે હું એવું કહી શકું કે નેશનલ અવોર્ડ મેં કદાચ સબકોન્શિયસલી પેલું શું કહેવાય, મેનિફેસ્ટ કર્યો હતો. બીકોઝ જ્યારે સિક્રેટ સુપરસ્ટાર, હા, જ્યારે સિક્રેટ સુપરસ્ટાર માટે ઝાયરાને મળ્યો હતો એન્ડ શી સેડ દેટ યુ નો એટ સચ અ યંગ એજ આ વસ્તુ થઈ, તો ઇટ વોઝ એન્ડ આઈ વોઝ લાઈક કે હા યાર, યુ નો હાઉ વન્ડરફુલ ઇટ વુડ બી. And I think I was the same age જ્યારે અમારા બધા માટે નેશનલ અવોર્ડ અનાઉન્સ થયો, તો મે બી આઈ ફીલ કે હા, એ સબકોન્શિયસલી મેનિફેસ્ટેડ. વાહ, તીજો મારી આખી બહુ જુદી કહાની છે. અમને, મને જો સતત મારા સ્ટ્રગલના દિવસો યાદ આવતા હતા સતત. અને મારા સસરા છે ને, એ ફિલ્મોના રસિયા માણસ હતા, એટલે અમારું આખું ફેમિલી જ, મારું સાસરી પક્ષ છે, પિયર પક્ષ છે, બધા અતિ ધાર્મિક. એટલે બંને તરફ મને એવું હતું કે એક તો મેં આ રીતે લગ્ન કર્યું છે અને એવું શું એ થાય કે મા બાપને નું નાક ઊંચું થાય, એમ કે શું એ થાય કે પેલું કે માન પાછું આવે એવું આ રીતે, એટલે ભાગીને. હા, ભાગીને. હા, એટલે એ હદે પેલું હતું કે અમે હાલ પણ અમે અમારી એનિવર્સરી નથી સેલિબ્રેટ કરતા, કે એવી અમારા બંને માટે સુખદ હતું પણ બીજા બધાઓ માટે એટલું સુખદ નહોતું કે એને અમારે સેલિબ્રેટ કરવું જોઈએ. તો મારા પિયર પક્ષ તરફ તો મને એવો જ ગ્રેટિટ્યુડ હતો કે હાશ
આનાથી વિશેષ તો મમ્મી ડેડી માટે હું બીજું કાંઈ કરી જ નહીં શકું એમ. અને મમ્મી પપ્પાને બી ફેમિલી પણ બહુ જ માન. મારા એક મોટા મામા છે, એમણે તો મારું એટલું સન્માન કરેલું, એમની સોસાયટીમાં બોલાવીને ગુલાબની પાંદડીઓથી બધાએ નવડાવી મને, એને એટલું બધું સન્માન. એટલે અને સાસરી પક્ષે એવું હતું કે મારા સસરા નહોતા એ વખતે દુનિયામાં. મારા સાસુ છે એ હાલ પણ જે લેટેસ્ટ સંગીત છે બધા જ ગીતો અમારા ઘરમાં રેડિયો જ્યારે વાગે ત્યારે એ બધા સાથે ગાતા હોય. તો હું પરણીને ગઈ ને ત્યારે મને એવું થતું આ બધા ગીતો જ મોઢે કર કરે છે, આમ કોઈને મોઢે કેવી રીતે રહે. પણ એટલે એ બધા જ એવી રીતે. તો મને એમ થતું હતું કે હા પપ્પાને એટલી શ્રદ્ધાંજલિ કે આપણે એટલું કરી શક્યા. સતત મિસ થાય કે હોત તો ખૂબ હરખ હોત એમને, ખૂબ જ હરખ હોત એવું કે એમને બહુ પ્રાઉડ ફીલ થાય. એવું બધું જ, એવું જ બધું મગજમાં ગ્રેટિટ્યુડ જ ચાલ્યા કરતો હતો કે ચલો. પણ આ એટલી મોટી ઘટના છે, કદાચ ગ્રેટિટ્યુડની ભાવના માત્ર તમારી નહીં હોય, અમારા બધાની પણ. બહુ જ દૂર બેઠા બેઠા મને યાદ છે કે જ્યારે તમારા અવોર્ડ અનાઉન્સ થયા ત્યારે થયા હતા ત્યારે જલસો ઉપર લાઈવ જામિંગનો અમારો એક શુક્રવારી ઉપક્રમ રહેતો ને, અમે જેમાં ગુજરાતી ગીત સંગીતના કલાકારોને આમંત્રણ આપીને એક લાઈવ ફેસબુક ઉપર એ વખતે લાઈવ કરવાનો એક મહિમા હતો. તો અમે એ કરતા દર શુક્રવારે કરતા અને ચાલુ કાર્યક્રમમાં તમારા અનાઉન્સમેન્ટ્સ થયા હતા ત્યાં આગળથી કે હેલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો, પછી આ સ્પેશિયલ જ્યુરી મેન્શન આ 13 કલાકારોને રેવાને મળ્યું. અને મને એ પણ યાદ છે કે જલસોએ સૌથી પહેલી કોંગ્રેચ્યુલેશન્સની પોસ્ટ કરી હતી અને એ બોલતા બોલતા મને આજે પણ એક ક્ષણ એક્ઝેક્ટલી યાદ છે, કારણ કે હું એન્કરિંગ કરતો હતો પેલા લાઈવ જમીનના કાર્યક્રમનો ને એ જ્યારે મેં કીધું કે બહુ એક સરસ સમાચાર આવ્યા છે આ વચ્ચે અને મને આમ થોડી વાર માટે આમ જાણે ગળું ભરાઈ ગયું. થોડી ઘણી જો ગુજરાતી સિનેમાના ઇતિહાસનો તમને ખ્યાલ હોય તો તમને ખબર પડે કે એક ક્ષણ કેટલી બધી મહત્વની તો હતી જ ને, કેટલા લાંબા સમય પછી આવી હતી આપણા માટે. એટલે એ જરા આમ આમ ગળું ચોકઅપ થઈ ગયું થોડી વાર માટે ને પછી આ સમાચાર. એટલે તમે કદાચ માત્ર તમારી જ નહીં અમારા બધાની એ ગ્રેટિટ્યુડની ભાવના છે. મારે તમને ખાસ કહેવું છે, શેમારુ મી આ એપ્લિકેશન આ ચેનલ ઉપર આ બ્રાન્ડ ઉપર હેલ્લારો આ નેશનલ અવોર્ડ વિનિંગ મૂવી ગુજરાતી ઇતિહાસની કેટલીક સૌથી યાદગાર કેટલીક સૌથી શ્રેષ્ઠ મૂવીઝમાંની આ એક મૂવી હવે તમે શેમારુ મી એપ ઉપર જોઈ શકો છો. તો તમે જ્યારે આ પોડકાસ્ટ જોતા હશો, આ ઇન્ટરવ્યૂ જોતા હશો ત્યારે આ મૂવી તમને પેરેલલી સમાંતરે એ ચેનલ પર જોવા મળશે, ભૂલશો નહીં. હા, એક કામ કરી શકો, અહીંયાથી પોઝ કરીને તમને એમ થાય કે આ મૂવીમાં એવું તો શું છે તો તાત્કાલિક જાઓ શેમારુ મી ઉપર અને જોઈ નાખજો, પાછા આવીને આ ઇન્ટરવ્યુ એ પૂરો કરવાનો. હા, પણ કેટલું બધું પૂછું, મને એમ થાય કે હું શું પૂછું ને શું નહીં. વ્યક્તિગત રીતે ઓન એન્ડ ઓફ આપણે ઘણી બધી વાતો કરી છે, લગભગ મેં બધા જ ડિપાર્ટમેન્ટના દરેક વ્યક્તિઓ સાથે મારી વાત થઈ છે, ઇન્ટરેક્શન થઈ છે. કઈ એક ક્ષણ અભિષેક જે તમને આખે આખા મેકિંગમાં સૌથી વધારે ચેલેન્જિંગ લાગી હતી, જ્યારે તમને એવું થઈ ગયું હોય કે કદાચ આ મૂવી પૂરી નહીં થાય અથવા તો અટકાવવી પડશે અથવા તો આ ક્યાં લીધું, આ બધું શું માથે આવ્યું? 15મો દિવસ ઓપ્શન તો એવો, ફિલ્મ બંધ કરી દઈએ અથવા કરવી પડશે એ ઓપ્શન જ ખુલ્લો નહોતો રાખ્યો. રોજે રોજ અમારા 4 જણની મીટિંગ થતી હતી મારી આયુષની પ્રતિકની મીટની, કે જેમાં એવું લાગતું હતું કે આજે આ અઘરું આવ્યું. પછી તો એવું થતું હતું કે આયુષને મીટ બંને જણા પ્રોડક્શન સંભાળતા હતા, હું પ્રતિક આ બધું ક્રિએટિવ સાઇડ, પ્રતિક મારો એસોસિયેટ ડિરેક્ટર હતો એટલે એ સાઇડ પર હોય મારી સાથે. પેલા બે ચાલતા આવે તો અમે તરત પૂછીએ શું થયું લ્યા, ખબર હોય કશું આવ્યું છે એમ. અને દર વખતે કંઈક અને બધું જ અઘરું, ક્યારેય એવું થયું નથી. પણ મને એક દિવસ બહુ યાદ આવે છે, એ દિવસે એવું થયેલું કે અમારી પાસે એક તો ફિલ્મ છે ને અમે લોકોએ બહુ જ બાંધેલા બજેટમાં, આપણે રિજનલ ફિલ્મો એવી રીતે બને છે, તો દિવસનું શૂટિંગ પૂરું થાય પછી બ્રેક થાય એક દિવસનું ને પછી રાતનું શૂટિંગ શરૂ થાય. રાતના શૂટિંગમાં એવું કે રાતના સીન્સ અને રાતના ગરબા, પુરુષોના ગરબા આ શરૂ થવાનું હતું. કોરિયોગ્રાફરને પણ એવા દિવસ માટે બોલાવ્યા હોય કે સ્ત્રીઓના ગરબા થાય દિવસના અને પછી બ્રેક અને પછી રાતના થાય, એટલે એ પણ એ 7-8 દિવસ માટે આવ્યા હોય. ઇક્વિપમેન્ટ એવી રીતે આવ્યા હોય, જિમ્મી જીબ ને એવું બધું. એટલે આ બધું જ છે ને, બધી જ વસ્તુમાં ક્રિએટિવિટી તો ખરી પણ પૈસા લાગેલા હોય ચોક્કસ સ્પાનમાં. એક દિવસ એવો હતો જે દિવસે અમારો ડે શૂટનો છેલ્લો દિવસ હતો અને એ દિવસે આ લોકોના ગરબા જે ગીત છે એ લોકોનું વાગ્યો રે ઢોલ એનું શૂટ હતું અને છેલ્લો દિવસ હતો. એ દિવસે જો શૂટ ના કરીએ તો
તો અમારે ગમે તેમ કરીને રાત્રે તો જવું જ પડે શૂટમાં, કેમ કે રાતનું બધું સેટઅપ થઈ ગયું હતું અને એ રીતે બધું પ્લાન હોય ને ફિલ્મમાં બધું. આ ફિલ્મ એવી નહોતી કે આપણે ચલો હવે કાલે આ કરી લઈએ ને પછી બ્રેક લઈ લઈશું, એવું નહોતું અમારી પાસે. એ ક્યારે કરીશું ને હવે આજે ના થાય તો ખબર નહોતી. એ દિવસે એવું થયું કે બૃંદા બેભાન થયેલી, નીલમને ઉલટી થયેલી, શ્રદ્ધાને પણ ચક્કર આવેલા, અને એક આપણી જે ડાન્સર હતી એને લઈ જવી પડેલી હોસ્પિટલ, અને બીજી બે ડાન્સરને કદાચ ચક્કર આવેલા અને કોઈ બેભાન થયેલું. બપોર અમે લોકો એવું કરતા હતા સવારે 7 વાગે શૂટ શરૂ કરીએ અને 12 વાગે પૂરું કરી દઈએ, કેમ કે 45 ડિગ્રી અહીંની જુદી ને રણની જુદી. રણની વચ્ચોવચ્ચ તમે જ્યારે ઊભા હો ને ત્યારે તમને ખાલી 45 નહીં, તમને 55ની ફીલ આપે. આ લોકોને પગમાં કંઈ પહેરવાનું નહોતું એટલે આ લોકોના પગ દાજતા હતા. તેજલને પગે વાગેલું, તર્જનીને પગે વાગેલું, ચાંદા. અને આ લોકો જ્યારે કરતા હતા ત્યારે મને એવું થતું હતું કે યાર ઈ આ બહુ થઈ રહ્યું છે, હવે બહુ દિવસ થઈ ગયા, 15મો દિવસ કેવું કે હતું, અને લોકો 6 દિવસથી આ કરતા હતા. અને બ્રેક થયો બપોરે અને આ કોઈ બેભાન છે ને કોઈક આવું તેવું, એટલે મેં પ્રતિક મિત્રને અને આયુષને બોલાવ્યા. મેં કીધું યાર આજે શૂટ નથી કરવું, માણસથી વિશેષ કંઈ નથી. અને હું બહુ ઓવરવેલ્મ હતો આખી ફિલ્મના પહેલે એ દરમિયાન કે યાર એક માણસના વિઝન પાછળ લોકો આવું પોતાનો પરસેવો નહીં, પોતાનું લોહી બધું આપી દે અને લોકો એવી રીતે કામ કરે, તમને એવું લાગે એમના જીવનનું સત્ય જ ખાલી આ ફિલ્મ છે. રોજે રોજ મને ડુસકું આવતા આવતા હું પોતાની જાતને રોકતો હતો. પછી હું રડ્યો, છેલ્લા દિવસે જયારે પેલું ભૂંગું સળગે છે ને એ દિવસે હું બહુ રડ્યો હતો. એનું રીઝન એ હતું કે હું રોજ પોતાની જાતને રોકતો હતો. એ દિવસે મેં કહી દીધું, મેં કીધું યાર આજ શૂટ નહીં કરતા. તો કે યાર યે હો જાયગા વો હો જાયગા. ભલે હું ગયો જે ભૂંગામાં આ લોકો હતા, નીલમ હતી એ દિવસે, શ્રદ્ધા હતી અને આપણી બૃંદા હતી. મેં જઈને કીધું હતું આપણે શૂટ નથી કરતા હવે, 3 વાગ્યા પછી જ જવાના છીએ. બીજા બધા લોકોને કહી દીધું. અને હું આવ્યો અને મારું જે ભૂંગું હતું ત્યાં એ લોકો આવ્યા મારી પાછળ. શૂટ તો થશે, મારા રૂવાડા જીવી જોવા. એમણે કીધું કે ધ શો મસ્ટ ગો ઓન, ગમે તે થાય મરી જઈશું પણ શૂટ કરીશું. અને મને બહુ સ્પર્શી ગઈ એ વાત. મને એવું થયું કે યાર મેં ના પાડી એ લોકોને કે ના 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 ના. અને ફરીથી 3 વાગ્યાને બધા ગાડીઓમાં બેઠા અને ફરીથી અમે લોકો ત્યાં પહોંચ્યા. સમીર સર, હર્ષ મેમ જે કોરિયોગ્રાફર છે, એ બી બધા, આ બધા બહુ ગજબ માણસો છે યાર. ત્રિભુવન બાબુના બધા બહુ, એ લોકો બધા પછી મારી પાસે આવીને મને કહે કે ક્યાં હુઆ ફેર યે અપનને, બધું આ લોકો ના પાડે છે એમ. અને અમને એવું થાય કે હવે બેન એટલી જ ગરમી છે, આ પગ દાજવાના જ છે, આ તને અત્યારે હાલ પેટમાં દુખે છે, તને બીજા તારા બીજા પ્રોબ્લેમ્સ છે, તને ચક્કર આવે છે, તું હમણાં પડી જઈશ, એવું આપણે મનમાં આપણને સતત ચાલ્યા કરે ને આ લોકોએ એ દિવસે શૂટ પૂરું કર્યું. એ દિવસે મને એવું લાગેલું કે ખાલી માણસાઈના નાતે આ ફિલ્મ આજે અહીંયા રોકવી પડશે, પણ ના રોકાઈ. જે વસ્તુ બનવાની હોય અને પહોંચવાની હોય એનો રસ્તો શોધીને પહોંચી લે છે. અને એટલે કહું છું ને ફરી કહું છું કે લોકો વેમમાં હોય છે ને, લોકો વેમ કાઢી નાખવો જોઈએ. કોઈ એક માણસ ફિલ્મ નથી બનાવતો, નથી જ બનાવતો, નથી બનાવી શકતો. બહુ બધા લોકોની એનર્જી ભેગી થાય છે ને પછી કોઈ કંઈક ગ્રેટ એનર્જીનું કામ થાય છે. તમે એવું કહો કે ફલાણા માણસે સારી ફિલ્મ બનાવી તો બધા લોકોએ સારું કામ કર્યું છે, ફલાણા માણસે ગ્રેટ ફિલ્મ બનાવી તો બધા લોકોએ ગ્રેટ કામ કર્યું છે, એવું સમજવું દર વખતે. તમે બોલો કે પાણી, તો હું એમ કહું કે આટલા પ્રશ્નો હતા પાણીના. તમે એમ કહો હવા, તો હું એમ કહું કે આટલા પ્રશ્નો હતા વાયરાના. તમે એમ કહો કે તાપ, અચ્છા તાપ હતો તો શું ઠંડી નહોતી? ઠંડી પણ એટલી જ હતી કે સાંજે 5-6 વાગતા તો એટલું ઠંડુ થઈ જાય અને રાત્રે અમારે ધાબળા ઉઠવા પડે એટલી બધી. મિત પ્રતિક અને આયુષ અને અભિષેક, ઓબ્વિયસ છે, પણ અભિષેકને તો રોજે છે ને, છતાં પણ પેલું એક પ્રકારનું ક્રિએટિવ સેટિસ્ફેક્શન મળતું હોય દરેક ડિરેક્ટરને કે હા આજે આ કામ થયું, આ સીન સારો નીકળ્યો. અથવા તો પણ મિત પ્રતિક આયુષ, એ અમે બધા તો 3-4 કલાક પણ સૂતા હતા, એ લોકો 3-4 કલાક પણ સૂઈ નહોતા શકતા. એ સતત કામ કર્યા કરતા હતા. એવું તો કેવી રીતે, એટલે ખબર જ નથી પડતી કે અમે હજુ તો પાછા આવ્યા હોઈએ અને પછી જનરેટર ચાલુ કરવા માટે આ લોકો આટલા કિલોમીટર દૂર જવાનું, રાત્રે 2:30 વાગે, એટલે હજી તો અમે પાછા આવ્યા, જમ્યા અને સહેજ વાત કરીને આડા પડ્યા અને ત્યારે પછી મિત અને આયુષ્ય ઉઠીને જનરેટર ચાલુ કરવા જવાનું. અચ્છા કદાચ ના પણ થયું તો પછી દોડાદોડ થઈને એ મેનેજ કરવાનું.
કોઈ એક્ટ્રેસ બધા પોતપોતાની રીતે, પણ કોઈને સવારમાં 4 વાગે એગ જોઈતા હોય તો એની વ્યવસ્થા, કોઈને સવારે કેળા જોઈતા હોય તો એની વ્યવસ્થા, એટલે એ લોકો માથે તો આ બધું ચાલ્યા જ કરતું હતું સતત. એક વખત બહુ જ પવન આવ્યો વાવાઝોડું, તો બધા ભૂંગા ઉડી ગયા, અને બહુ યાદગાર દિવસ હતો. આ બહુ યાદગાર, એ એક વખત અમે શૂટ પર હતા ને બહુ જ પવન આવ્યો, એટલો બધો પવન આવ્યો, ને એ વખતે હનુમાન જયંતી હતી, તો શું આપણા સિનિયર એમણે બેસાડીને બધાને હનુમાન ચાલીસા કરાવડાયા, સમીર સરેશ કરાવેલા, સમીર સરેશ, હા, અમે બધાએ બેસીને રીતસર હનુમાન ચાલીસા કર્યા, અને આમ વંટોળ વયો ગયો, અમે જોયો વંટોળને જતો. સાચે એવું થયેલું કે જે જગ્યાએ આપણો સેટ હતો ત્યાં જ ના આવ્યું ખાલી, આપણે જ્યાં રહેતા હતા ત્યાં આવેલું, જ્યાં આપણે લોકોએ પછી બધું ઉડતું થયું, બધું પકડ્યું, ને અમે લોકોએ બધી બહુ મહેનત કરી લીધી, પણ આ લોકો સેટ પર પહોંચ્યા ને દોડતા દોડતા કે ગયા હવે હવે ભૂંગા બધા ઉડી જશે ને એવું બધું, ત્યાંથી જતું રહ્યું, ત્યાં ના આવ્યું ખાલી. દિશાઓને એવું બધું તમે જો સાયન્સ રીતે જોવા જાઓ, હું તમને સમજાવું જો આમ દોરીને, તો તમને એવું જ લાગે કે આ કેવી રીતે આમ જાય, કેવી રીતે વંટોળ તમારા લોકોના તો બહુ દ્રશ્યો ખૂબ અઘરા હતા, પેલા તાપમાં જવાનું પાણી ભરવા, અને પછી પાછું તમે તો આખો જુદો ઉપાડી લીધો, કેજ રણમાં ગરબા ગાવા છે. અમે ગરબા ગાતા હતા ને નૈશદભાઈ, તો પવન થી જે આજુબાજુના ઝાંખડા હોય ને એ અહીં ફસાઈ જતા હતા, તો એ પાછા ચણિયામાંથી કાઢવાના, જો તમને વાગતો હોય એકાદો તો વાગવા દેવાનો કે શોર્ટ પતાવ, નહીં તો 10:05 થશે ને તો તમને એવું લાગે કે 2:30 વાગ્યા બપોર. પણ એ જે ગરબાના જેટલા પણ, એક તો સંગીત અદભુત, મેહુલ સુરતીને યાદ કરવા પડે, શું એમણે સુંદર ગીતો કમ્પોઝ કર્યા છે, કોરિયોગ્રાફી અદ્ભુત સમીર અને અર્શ તન્નાની, કે જે એકદમ તમને લાગે કે આનાથી વધારે સારા આના કોઈ સ્ટેપ્સ હોય જ ના શકે. નવરાત્રી બહુ નજીક છે ને જ્યારે આપણે ગરબાની વાત કરી રહ્યા છીએ ત્યારે શું અઘરું પડ્યું, કેટલું કેવી કેવી સ્મૃતિઓ છે આ ગરબા, આ બે ત્રણ ગરબાઓના જે દ્રશ્યો છે એને, અને ખાસ કરીને છેલ્લું દ્રશ્ય જ્યારે તમે બધા જ ભૂંગાની બહાર આવીને તમારો જે આક્રોશ પ્રગટ કરો છો ગરબા દ્વારા, એ સ્ટેપ્સ દ્વારા, એની કંઈક વાત કરો. છે ને, હું કહું, અમારો પહેલો જ સીન એવો છે, ફિલ્મમાં પહેલો સીન એવો છે કે હું અને તર્જની બારીમાંથી એકબીજાની સામે જોઈએ છીએ, અને અમારે એકબીજાને કહેવાનું છે કે આપણે આ નથી કરવાનું, અને અમે એક સેકન્ડની પેલા લુકમાં અમે બહુ વાતો કરી લીધી છે મેં અને તર્જનીએ, ત્યારે અમે એ કરવામાં કદાચ થોડો ટાઈમ લીધેલો કે અમારે વાત કરવી છે, અમને એકબીજાની એ વખતે સિનેમેટિકલી એવું કંઈક સેટિંગ નહોતું, પણ મારે તર્જની સામે જોવું હતું, તર્જનીને મારી સામે જોવું હતું કે નહીં અમને લુક એક્સચેન્જ કરવી જ છે, અને પછી તમે લોકો તમારે તમને જેમ સેટ કરવું હોય એમ કરો. બટ એ દાજ છે ને છેલ્લા દિવસે મારે જેમ આ બધા પ્રોબ્લેમ્સ હતા એ બધા હતા જ, એ થઈ રહ્યા હતા મારે ઉપરથી. એવું હતું કે હું કોલેજમાં હતી એ વખતે, તો એવું હતું કે આપણે ના કે શૂટ પર જાય તો 32 ડેઝ અમે ત્યાં હોઈએ એમ, તો મારી મમ્મી કીધું કે ના બંને કરવાનું, તો મને એવું થતું હતું કે મારે 6 થી 7 વાર એવું થતું કે કચ્છથી પાછળ ફિલ્મમાં તને અભિષેક કરતા મમ્મીએ ઘણું બધું વધારે કીધું છે, કેમ કે મમ્મી એકચ્યુઅલી એને મને એ પોઈન્ટ પર મમ્મી અને હું કહું કે કેવી રીતે પ્રતીક ગાંધીનો બહુ ફાળો છે, કેમ કે બેઝિકલી મારે કોલેજ ચાલતી હતી અને એ વખતે કોલેજ ફેકલ્ટી અમને ભણાવતા હતા બી કચ્છનું જ, અને મને એમ કે હું એમને કહીશ કે ફિલ્મ કરવા જઉં છું તો એમને થશે કે અરે વાહ બેટા કરી આવ્યા, તો કે ના ચાલે અટેન્ડન્સ તો જોઈએ, તો રાત્રે નીકળતી શૂટ પર, એટલે ધારો કે મારે 2 દિવસનો બ્રેક હોય તો રાત્રે નીકળતી, પછી લેપટોપમાં કામ કરતી, અને પછી સવારે 10 વાગે મને અમદાવાદ પહોંચાડે, ત્યાંથી જ ઝાંસીની રાણી ઉતારે, ત્યાંથી રિક્ષા લઈને કોલેજ જતી, કોલેજ 4-5 કલાક લેક્ચર અટેન્ડ કરી, સાંજે ઘરે આવતી જમતી, અને પછી પાછું સાંજે 7-8 વાગે બસ પકડીને પાછી આવતી, અને હું 6-7 વાર કર્યું.
અને મને થાય કે હું શું કરી રહી છું, કેમ કરી રહી છું. અને પાંચ છ વાર કર્યું ને તો છઠ્ઠી વાર મેં મમ્મીને ફોન કર્યો કોલેજમાં બાથરૂમમાં બેઠા બેઠા રડતા રડતા. મેં તો મમ્મી નહીં થાય, ફેકલ્ટી અહીંયા આટલું વડે છે, આ છે તે છે, હું આ આ છોડી દઉં, આ સેમેસ્ટર છોડી દઉં એમ. 1.5 લાખ રૂપિયાનું છે, જતું નેક્સ્ટ ટાઈમ કરી દઉં. તો મમ્મી કીધું કે ના થાય તો ના કરીશ, રહેવા દે. મમ્મીએ પ્રતિક ગાંધી નું મને ટેડ ટોક મોકલ્યું, જેમાં મમ્મી મોકલ્યું ને મેં બેઠા બેઠા બાથરૂમમાં જોયું. મમ્મી કે બસ આ જોઈ લેતું મેં જો, જેમાં એવું હતું કે એમને લાઈક યુ નો એમના તો રિસ્પોન્સિબિલિટીઝ બી હતી ત્યારે એમને ઓલું કર્યું. અને એક જ્યારે તમે ના કોઈક જેન્યુઅન એક્ટરને જુઓ કે જેન્યુઅનલી મહેનત કરે છે ને એમને એક છે તેના માટે કેટલા સેક્રિફાઈસીસ આપવા પડતા હોય છે એમ, તો ત્યારે મને થયું કે ચાલ ને કરી લઈએ એમ. તો એ બધું કર્યું એટલે એ કરતાં 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 મારે તો આમ ઓલું થઈ રહ્યું હતું. અને કરતાં 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 છેલ્લે પછી અમે 2 દિવસ ગરબા કર્યા ક્લાઇમેક્સ. અને ત્યારે ઓલું જ હતું કે બસ હવે અહીંયા બધી જ એનર્જી આપી દઉં ને આ કરી નાખો. અને 6 વાગે સુધી ચાલ્યું, રાત સવારે 6 વાગે ક્લાઇમેક્સ. અને બહુ જ સરસ કોલ હતો કે મેં ક્લાઇમેક્સનો ગરબો સૌથી છેલ્લે કર્યો, કેમ કે અમે અમારો બધો જ ગુસ્સો બધું જ ઓલું એકચ્યુઅલી કાઢી નાખ્યો એમાં, કે બધું જ થાક બધું જ ઓલું કે આપ કરી નાખે. અને રાત્રે લાસ્ટ દિવસે 6 વાગી રહ્યા હતા, લાઇટ આવી રહી હતી અને અમે બધા પડી ગયા હતા. અને અમારે નિકી દીદીએ 3-3 કોસ્ચ્યુમ્સ અમારે કર્યા હતા, પણ બધા એક જ કોસ્ચ્યુમમાં કરીને પલડીને એક્સ્ટ્રીમ ગરમીથી એક્સ્ટ્રીમ ઠંડીમાં ગયા હતા અને કર્યું ને બધે માટી હતી ને એવું બધું. અને છેલ્લે 6 વાગતું હતું ને સરે કીધું કે બહેનો 6 વાગે છે, આપણા પાસે આટલા સેકન્ડ છે, 40 સેકન્ડ 50 સેકન્ડ 1 મિનિટ છે, જેટલા થાય એટલા ગરબા કરી નાખો, એક જ સ્ટેપ કર. અને છેલ્લો એક શોટ અમે લેતા હતા. અને કરતાં કરતાં જ્યારે અમે પડ્યા ને ત્યારે એ મોમેન્ટ અમને યાદ છે. અને એટલા માટે એ વખતે અમારા પાસે આ સોંગ નહોતું, કાશ હોત અમારા પાસે. પણ એ વખતે આજે બી મને ડેનિશાને એકચ્યુઅલી જેન્યુઅલી પર્સનલી અમને ખબર છે કે જ્યારે બી લાઈફમાં એવું આવે ને કે આ નહીં થઈ શકે તો અમે હૈયા સોંગ નાખી દઈએ છીએ ઇયરફોન્સમાં. અને ઇટ બીકોઝ ઇટ્સ જસ્ટ નોટ અ સોંગ, ઇટ ઇઝ ધ ઇમોશન્સ દેટ વી હેવ લીવડ, એટલી બધી સ્ટ્રેન્થ આપે છે ને એના એક એક લિરિક્સ અને એક એક શબ્દો ને એક એક ફીલ એમ થાય કે હા યાર આ પાર કરીશું, આ પાર કરીને અહીંયા પહોંચીશું. એટલે ઇટ વોઝ જેન્યુઅનલી દેટ ઓલું લાસ્ટ ફિલિંગ જે આમ. અને ઇટ વોઝ સચ અ અમેઝિંગ કોલ કે એ ક્લાઇમેક્સ એનું છેલ્લે જ કરીશું. અને એ ફીલ આવી કે જીવનનું ક્લાઇમેક્સ અમે અહીંયા પૂરું. પણ તાપમાં ગરબા ગાવાનું પણ જરા કપરો અનુભવ રહ્યો હશે, પવન બહુ વાય ને કાંટા ને ગરમી ને 100% રહેતો 100% રહેતો. મને સર જે પહેલા બોલતા હતા ને એ વસ્તુ પર એ જ એડ કર્યું હતું કે એ દિવસે બધા એક્ટર્સે જો એમને જઈને કીધું કે ધ શો મસ્ટ ગો ઓન, તો આઈ થિંક એ હિંમત કે એ એનર્જી જે આખા સેટ પર બધામાં હતી ને એ એના કારણે કદાચ એક્ટર્સ ઓલ્સો પુશ્ડ. અને એના કારણે જે થયું આખી ફિલ્મ થ્રુ આઉટ ફિલ્મ એ થયું બીકોઝ સર છે કે જે નિર્માતા છે આ પિક્ચરના એ જ જગ્યાએ રહેતા હતા જ્યાં અમે રહીએ છીએ, એ જ ખાતા હતા જે અમે ખાઈએ છીએ. એમના માટે એટલું જ ગરમ હતું જેટલું અમારા માટે હતું. એ પણ 3 કલાક સુતા હતા, અમે પણ 3 કલાક સુતા હતા. એટલે તમને જ્યારે એ ફીલ થાય ને કે તમારાથી ક્યાંય વધારે એક્સપિરિયન્સ્ડ, ક્યાંય વધારે ટેલેન્ટેડ કે જે એ બધા જે એડજેક્ટિવ્સ છે એવા માણસો જ્યારે આટલી મહેનત કરે છે અને આ વાર્તાને, વાર્તા તો અમને ખબર જ હતી એટલે એ વસ્તુ તો અટેચ હતી જ, તો આપણે તો ખાલી એક આમ એડ કરીને એક ભાગ થયા છે એ વસ્તુનો એમ. તો એ એનર્જી છે ને એ બધામાં ટ્રાન્સલેટ થતી. ઇટ વોઝ અવર એડીઝ, આઈ થિંક અમારા એકતા છે, અશ્મિતા છે. મેં એ લોકોને જોયા કે અમે લોકો જમવાનું કરીને રૂમમાં જતા ને ત્યારે એક એક ભૂંગામાં જઈને નેક્સ્ટ ડેની કોલ શીટ આપતા હોય, તો પછી તો તમારા પાસે એક્સક્યુઝ જ નથી આવતો કે બહુ ગરમી છે બીકોઝ. અને જેન્યુઅનલી નૈશદભાઈ બધું સહન થઈ ગયું ને આજે બેન, જ્યારે અમદાવાદમાં બી અત્યારે જ અમે આવીને બહુ બફારો છે, તમને એક વસ્તુ એ થાય કે એ વસ્તુ હેલ્લારો ફરીથી થઈ શકે કે નહીં? વી ડોન્ટ, આઈ મીન એટલીસ્ટ આઈ ડોન્ટ નો, કારણ કે એ થઈ ગયું બધું આમ, બધું જ ભેગું એ જ સર કીધું કે એનર્જી આવી, એવરીથિંગ ગોટ પ્લેસ, ઇટ વોઝ મેજિકલ. અને એ થઈ ગયું એમ. અમે ગેમ બનાવતી હતી એમાંથી કે ફોન ઓન કશું હતું નહીં એટલે અમને પગથી ખબર પડે કે કેટલી ગરમી થઈ, અને 4-5 દિવસે ખબર પડે લાગે કે આટલી ગરમી થઈ તો આટલા વાગે કેટલા વાગે ગેસ બધા કે પહેલા ગરમી લાગે છે, ઘડિયાળ હોય નહીં ફોન, કે પહેલા તો ફોન વગર ને ઘડિયાળ વગર લોકો કહી જ શકતા હતા ને કે અત્યારે કેટલા વાગ્યા હશે. એન્ડ ધેન
અને એકચ્યુઅલી તરજીની અમારા જેટલી વાર આવતી હતી તો અમારા માટે ગુડ ન્યૂઝ હતું કે તરજીની આવે છે, ચલો શું મંગાવવાનું છે, ટૂથપેસ્ટ પતી ગઈ છે, નાસ્તો કઈ, અને જો કોઈ થમ્સ અપ લાવી દીધી કેટલા દિવસ ફ્લોર પર હતા અમે અમે અહીંથી એક રસોઈ વાળા ભાઈ મેનેજ કરેલા બધા એ રોજ જે એક સરખું દાળ ભાત શાક રોટલી સવાર સાંજ તરબૂચ તરબૂચ મળતું તરબૂચ અત્યારે છાશ અને તરબૂચ. તિજલના મામા પરેશ મામા આવેલા એક વાર અમને મળવા માટે, એમની દીકરી એકચ્યુઅલી આર્ટમાં અમારી સાથે હતી, તો એ ડોમિનોઝના પીઝા લઈને આવ્યા ભુજથી, તો અમે રડ્યા જોઈને. પીઝા મૂકી આ મૂક્યા અને રડતા બેઠા બેઠા. પણ એના પછી જે જયેશ મોરે જે કેરેક્ટર ભજવ્યું છે મૂળજીનું, એ ઢોલીનું જે ફ્લેશબેક છે એ શૂટ કરવાનો હતો 2 દિવસ, એટલે 2 દિવસ બાકી છે, પણ બધા લોકોને બાય બાય કરી દીધું, બધાને બસમાં બેસાડ્યા, બધા ગયા. પછી અમે લોકો મીત આયુષ પ્રતિક અમે લોકો જયેશ મોરે તિજલ બી હતી, અમે 5-7-8-10 જણા લોકો અમે લોકો હતા. અને હવે એક દિવસનો બ્રેક હતો, કેમ કે મોરેને 102 નોટ આઉટનો એક શો હતો અને સૌમ્ય સરે કીધું કરવો જ પડે એવો છે, અમદાવાદમાં અનાઉન્સ થઈ ગયો છે, એટલે એક દિવસ શો કરવા ગયો, તો એ બ્રેક પડતો હતો. અમે લોકોએ શું કર્યું એ દિવસે ખબર છે? અમે ભૂત જમવા ગયા એ દિવસે, સારી જગ્યાએ સારી રેસ્ટોરન્ટનું ખાવા ગયા અમે, અને અમે ખૂબ જમ્યા એ દિવસે, કેમ કે આટલા દિવસ જમવાનો તો પેલો પર્પસ જ નહોતો, તો અમે લોકો ખાલી ખાવા માટે ગયા હતા અને આરામથી ખાધું તેવું યાદ છે મને 16 તારીખે. પણ એ છેલ્લું દ્રશ્ય જ્યારે આ લોકો ગરબા દ્વારા એમની એમનું એક એક્સપ્રેશન બહાર કરે છે ત્યારે તમારે ખાલી તલવાર ખોડીને બે આટલું કરવાનું હતું ને પછી એમને ગરબા ગાતા જોવાના હતા. એટલે ઘણી વખત આવા સરસ દ્રશ્યોમાં જેણે કમાલ કરી હોય એની એના વિશે તો ઘણી વાત થતી હોય છે, અને અદ્ભુત દ્રશ્ય છે એમાં, જ્યારે એ લોકો તાળીઓ પાડે છે કે જે સાઉન્ડ છે એટલો બધો તમને ક્યાંક જુદી કક્ષાએ લઈ જાય છે. પણ ત્યારે ભૂલી જવાય છે કે આસપાસ જે સપોર્ટિંગમાં જે લોકો ઊભા છે એમણે શું કર્યું, શું એમને કોઈ પૂછતું નથી કે આ ઠીક છે સરસ સુંદર દ્રશ્ય, સુંદર ગરબો, સુંદર કમ્પોઝિશન, તમે શું કર્યું, તમારી અનુભૂતિ કેવી હતી, લાંબુ ચાલ્યું હશે એક તો કેરેક્ટર, બીજું વ્યક્તિગત રીતે શૂટ ઉપર ત્યાં ને ત્યાં, અને આમ જોવાનું, ઊભા જ રહેવાનું છે, આપણે તોય ફરી ફરીને કંઈક કરવાનું છે, યુ હેવ ટુ જસ્ટ યુ નો હોલ્ડ યોર પોઝિશન, કેવું અનુભવ રહ્યો, મને એના વિશે વાત કરો. એટલે છેલ્લા ગરબામાં તો એવું બી હતું કે અમે ગરબાનો ભાગ હતા, બાકીના કોઈ ગરબામાં અમે ગરબાનો ભાગ બી નહોતા, એટલે એક દુઃખ હતું અમને કે એટલે એવું અટકાવ તમને, કેમ કે આરજવ બહુ જ સારા ગરબા કરે છે, ખૂબ સરસ રમે છે. એટલે મારા ને મુલીભાઈ માટે બહુ મોટું આમ ચેલેન્જિંગ હતું કે યાર આપણે કોઈ ગરબામાં, એટલે મેં 11 સેકન્ડ નો ગરબો એક છે મારા માટે જે જોઈને તમને એના પર ગુસ્સો જ આવે કે પિશાચી આનંદ લીધા પછી, એટલે એ અલગ ગરબો છે. પણ મજા એ છે કે બાકીના ગરબા જયારે થતા જેમાં અમે નતા ને તો બી અમે ફ્લોર પર જતા હતા, આમાં તો અમે હતા એટલે અમને વધારે ઉત્સાહ હતો. વોઝ ઈટ ડિફિકલ્ટ ફોર યુ કે ત્યાં હોલ્ડ કરવાની પોઝિશન ને ના, એના માટે નહીં, પણ મને વધારે સાચું કહું તો એ ત્યારે આ લોકોની જે એનર્જી હતી અને એ ગરબો એકચ્યુઅલમાં, અને જે રીતે શૂટ થતું હતું ને એમાં અમે ભલે દેખાતા ના આવીએ કે દેખાતા આવીએ, અમે બધા, હું, રાજન, કિશન, જયેશભાઈ, કિશન, કમલેશ, પછી આકાશ ઝાલા, અમે ભલે કેમેરામાં નથી તોય અમે એક્સપ્રેશન આપ આપ કરતા હતા, અમને ખબર છે અમે નથી તો બી અમે પરફોર્મ કર કરતા હતા એમ. એટલે એ માહોલ જ એટલો બધો આખો એનર્જાઇઝ હતો કે તમને કોઈ રીતે તમને એવું કશું કોઈ પડી જ ના હોય કે શું ચાલે છે શું નહીં, તમે બધા તમે કર્યા જ કરો, તમે જે કરો છો ને તમને એમ કહે ને કે તમે નથી, હું હવે આ શોર્ટમાં બેસી જાઓ તો તમને 2 મિનિટ એમ થાય કે અરે યાર નથી આપણે, પછી યાદ આવે કે અચ્છા ઓકે ઓકે આપણે તો આ ગરબામાં, એટલે આપણો પેલો પોર્શન નથી, આપણે ખાલી જે ઊભા રહેવા. પણ મજા એ હતી, મને જે સૌથી વધારે એક મજા આવી હતી એ કે એક ફ્રેમમાં હું ને જયેશ મોરે સાથે છે, જેમાં જયેશ મોરે આમ આંખો બંધ કરીને નાચ રેવા નાચ હવે તારો વાળો ને સ્લો હાઈ સ્પીડમાં ધન ધકા ધકા ધન ધન ચાલે છે, અને હું આમ ગાડાની જેમ તલવાર લઈને ઉભો છું જડજી, હા બસ એ ખાલી એમ કીધું આ ચલો મોરે સાથે મેં ફ્રેમ શેર કરી. બિફોર આઈ
go to the rapid fire round. There is a rapid fire round? Yeah, that's a rapid fire round. that's a rapid fire round. પણ આર્ટ ક્રાફ્ટ કોસ્ચ્યુમ આની પણ એક બહુ જુદી જ વાત છે જે કદાચ મને લાગે છે કે મારે મિસ ન જ કરવી જોઈએ જ્યારે હેલ્લારો હવે છે મારું મી પર આવી રહી છે આવી સરસ મજાની ઘટના થાય ત્યારે કારણ કે આ આ આ મૂવીની એક બહુ જ બળકટ કદાચ પાત્રો જેટલી વાત કરે છે એનાથી વધારે વધારે વાત આ ગામ કરે છે એનો પરિવેશ કરે છે વેશભૂષા કરે છે ભલે એક કિરદાર ખાલી એની ઓઢણી પહેરીને જતું હોય તો પણ જાણે કેટલું બધું કહેતું હોય એવું લાગે છે કલર્સ એકબીજા સાથે જાણે હાથમાં હાથ નાખીને ચાલતા હોય એવી રીતની વાત થાય છે આ આટલું બધું પ્રિસિઝન થઈ ગયું મેહુલ સુરતીએ સંગીત કર્યું અને રવિ પોપટ અને શીલે આર્ટ કર્યું સૌમ્ય જોશીએ ગીતો લખ્યા સમીર તન્નારસ્તન્નાએ કોરિયોગ્રાફી કરી તો આ બધા જ લોકોએ કચ્છ આ વાર્તા આ પાત્રોની મનસ્થિતિ અને આખી વાર્તાનું ઊંડાણ એને પહેલા સમજીને પછી કર્યું છે જે આપણને સ્પર્શે છે ને હંમેશા એ બહુ જ જેટલું લાઈફની નજીક છે ને તમને સ્પર્શે તમને ટેલિવિઝન સિરિયલમાં કોઈ આમ બેઠો હોય તો તમને મજા ના આવે કેમ કે તમને એવું છે કોઈ આમ બેસતું નથી ક્યારેક કેટલાક બોલાતા ડાયલોગ તમને કમ્યુનિકેટ એટલે નથી થતા કેમ કે માણસ આમ બોલતો નથી તો આ બધું એટલે કમ્યુનિકેટ થાય છે કેમ કે આ બધું લાઈફની નજીક છે એટલે લાઈફને પહેલાં તો ઓબ્ઝર્વ કરવીને લાઈફમાંથી ઉલેચીને લાવવું બહુ જરૂરી છે એટલે નિકીના જે કોસ્ચ્યુમ છે એ કોસ્ચ્યુમનું રિસર્ચ જ્યારે અમે લોકોએ કર્યું અમે બે રિસર્ચર રાખેલા જ્યારે રિસર્ચ કર્યું ત્યારે તો એ એક પહેલાં તો એ ખબર પડી કે કચ્છમાં જેટલી કમ્યુનિટી છે એ લોકોના પોતાના કોસ્ચ્યુમ છે માણસ ચાલતો દૂરથી આવે ને કોઈ કહે કે આહિર છે ચાલતો આમ આવે ને કોઈ કહે કે પટેલ છે ખાલી ને ખાલી કપડાથી તો હવે મેં નિકીને એવું કહ્યું કે નિકી મને એવું કશું તું ડિઝાઇન કરીને આપ હું તને આપું છું આ 13 જાતના ડિઝાઇન કોસ્ચ્યુમ્સના ફોટોઝ તું મને કંઈ એવું ડિઝાઇન કરીને આપ કે જે જોઈને કોઈને એવું ના લાગવું જોઈએ કે આ કમ્યુનિટી છે કેમ કે વ્રજવાણીનો ઢોલી જે વાર્તા છે એની આ ફિલ્મ નથી આમાં તો ખાલી ઢોલીને બહેનો જ છે ખાલી વ્રજવાણીના ઢોલીની જે વાર્તા છે એમાં આવું કશું છે જ નહીં એટલે આહિરોની વાત નથી આ જો આહિર કમ્યુનિટીની વાત નથી તો મારી ફિલ્મમાં તો આહિરો છે જ નહીં મારી ફિલ્મમાં તો એક એવી કમ્યુનિટી છે કે જેનું નામ જ નથી મૌલિક કમ્યુનિટી છે કોઈક જે મેં ધારી જ નથી મગજમાં તો મેં નિકીને એવું કહ્યું કે ક્યાંય આપણે એવી રીતે ના પકડાઈએ કે આ તો આ લોકો છે કોઈ બંધ બેસતી પાઘડી ના પહેરી લે એટલે નિકી માટે બહુ અઘરું હતું અને પછી નક્કી કર્યું કે આપણે આવું કશું કરીએ નિકી લઈને આવી ડ્રોઈંગ બે પુરુષોના અને સ્ત્રીના બધું પરફેક્ટ કેમ કે છે ને કચ્છના હોવા છતાં એ કોસ્ચ્યુમ કોઈ કમ્યુનિટીના નથી આ ચેલેન્જ હતી અને પછી કલર્સ પર અમે બહુ કામ કરેલું મેં નિકીને કહેલું કે મને છે ને એકદમ ફેડેડ કલરથી ફિલ્મ શરૂ થશે અને પછી જેમ જેમ એ લોકોની જિંદગીમાં ઢોલ તાલ અને લાઈફ આવતી જશે એમ એમ કલર ઘાટા થતા જશે એટલે નિકીએ મને કલર પેલેટ બતાવી પછી અમે નક્કી કર્યું કે આટલા ડાર્ક કલરથી ચાલુ કરીએ આટલા ફેડેડ કલરથી ચાલુ કરીએ પછી વાદળી કલર ઉમેરીએ લાલ ઉમેરીએ પછી કેસરી આવે એમ કરીને પછી ધીરે ધીરે ઘાટા કલર થાય અને એન્ડમાં મેં એવું કીધું કે મારે એન્ડમાં એવા કોસ્ચ્યુમ જોઈએ છે કે જે કોસ્ચ્યુમ મંજરીના સ્પેસિફિકલી તમને જ્યારે ફરે ને તો આગ જેવી લાગવી જોઈએ તમે ધ્યાનથી જોજો મંજરીએ ઘાટો કેસરી કલર ને પીળો કલર પહેર્યો છે કે જો ફરે ને તમને આમ ગોળ તમને આગ ફરતી હોય એવું લાગે આ બધી જ વસ્તુનું ડિટેલિંગ એના ડ્રોઈંગ્સ એના વિશેની ચર્ચાઓ કેમ શા માટે ક્યાંથી કેટલા વર્ષ પહેલાં બધું કરવામાં આવ્યું છે અને બીજું 1975નું કચ્છ કેવું એનું રિસર્ચ કર્યું અને બહુ રિસર્ચ કર્યા પછી ખબર પડી કે ક્યાંય નથી ખાલી LLDCમાં છે સુજનનું એક મ્યુઝિયમ છે એ લોકોએ ના પાડી દીધી ફોટો આપવાની કે અમે તમને એક્સેસ નહીં આપીએ એટલે મેં કીધું એક મિનિટ આના ફોટો તો જ્યોતિ સરે પાડ્યા છે હું વડોદરા ગયો અને જઈને જ્યોતિ સરના ઘરે જઈને બહુ જાણીતા ફોટોગ્રાફર અને ચિત્રકાર મેં જઈને કીધું કે સર હું એક ફિલ્મ બનાવું છું વાર્તા સાંભળો મેં એમને વાર્તા બેઠો નીચે બેસીને એમને વાર્તા સાંભળે એમને બહુ મજા આવી કીધું 1975નું કચ્છ છે ને તમારા ફોટોઝ જોઈએ છે જે LLDCમાં પડ્યા છે એમણે કીધું હું ફોન કરું છું ડોન્ટ વરી એમણે ફોન કર્યો LLDCમાં એ લોકોએ અમને એક્સેસ આપ્યો મારા પ્રોડક્શન ડિઝાઇનર્સ ત્યાં ગયા એ લોકોએ ત્યાંના ફોટોનો એક્સેસ લીધો હેલ્લારોમાં જે ગામ છે ને એનો જે ઓટલો છે એમાં જે રીતે અંદર તમે લોકોના ઘરની અંદર જે પ્રકારની ગોદળીઓ અને જે પ્રકારના તમે કાપડાને બધું જુઓ છો વાસણો
એ બધું જ 1975 ના ઘરોમાં હતું. મને બહુ સરસ અમોલ પાલેકરે ફિલ્મ જોઈને એમને બહુ મજા આવેલી, એમને બહુ સરસ સવાલ કરેલો, એ ઘર ઇતને ક્લીન ક્યો હૈ, એમને એમની સ્ટાઇલમાં પૂછેલું, એ ઘર ઇતને ક્લીન ક્યો હૈ એવું પૂછેલું. તો મેં કીધું કે સર 1975 કા જો રિસર્ચ મેને કિયા હૈ ઓર આજ ભી મેં આપકો કચ્છ મેં કુછ કમ્યુનિટીઝ કે ઘર મેં લે જાઉંગા તમને એવું લાગે કે હમણાં જ આ લોકોએ ઘર ધોયું છે, એ લોકો એટલું ચોખ્ખું રાખે છે ઘર. તો આ બધું જ ડિટેલિંગ જે છે ને, બધું જ ડિટેલિંગ, કે ખાલી કચ્છી ગવાય અને મુરાલાલા ગાય એટલું નહીં, પણ મેહુલભાઈ એવું કહે છે કે 1975 કયા વાદ્યો હતા, એ વાદ્યો કેવા સંભળાતા હતા, કચ્છમાં કેવા ગવાતા હતા અને કચ્છમાં કયો ઠેકો વાગતો હતો, એનું ઊંડાણ થઈને એમાંથી કશુંક ઉલેચીને પછી સિનેમેટિક મ્યુઝિકનો સાઉન્ડ કેવો હોય એ ક્રિએટ કરવામાં આવ્યો છે. સૌમ્ય જોશીએ ગીતો લખ્યા છે તો સૌમ્ય જોશીને બી એવી ખબર જ છે કે આ ગુજરાતી ભાષા અને કચ્છીની બોલીમાં કેટલો ફરક છે. એને વચગાળામાં લાવવા માટે સૌમ્ય જોશીની આર્ટ લાગી છે. એ એવો એવો સર્જક નથી કે એવી ભૂલ કરી જાય કે કચ્છી ગીતો ના લખ્યા એમણે, પણ એવું એવું ધારીને લખેલું કે ભાઈ આપણે તો અહીંયાથી છેક કોલંબિયામાં કોઈ બેઠેલો માણસ હોય કે કેનેડામાં કોઈક નાનકડા ગામમાં બેઠેલો ગુજરાતી હોય અને છેક છેવાડાના ખાવડા ગામનો માણસ હોય એને સ્પર્શે એવી ગુજરાતી ભાષાનું પિક્ચર બનાવવાની છે. એટલે સૌમ્ય જોશીએ કચ્છના બધા શબ્દો આખું કચ્છી જાણીને પછી લખ્યું છે કે એણે સપના રાંધ્યા હું બેઠી ખાઉં એવો આવ્યો રે આવ્યો અસવાર, એની ડમરીની ધૂળ બની જાઉં ને તાલ દે અને હું તાલી દઉં. તો બધી જ વસ્તુઓમાં રિસર્ચ છે, બધી જ વસ્તુઓમાં લાઈફ અને જે આપણે જોઈએ છીએ ને અનુભવીએ છીએ બધી વસ્તુને ક્યાંક સરવાળો કરીને પછી એને મૂકવાનો પ્રયત્ન કર્યો હોય. વાહ. આ ફિલ્મ વિશે વાત કરીએ ત્યારે સૌમ્યભાઈ, સૌમ્ય જોશી જેમણે ગીતો સંવાદો લખ્યા છે આ ફિલ્મના, કે જયેશ મોરે, કે નીલમ પંચાલ, કે મૌલિક નાયક અને બીજા કેટલાય કલાકારો છે, એમના બધાના ઉલ્લેખ વગર મને લાગે છે કે આ ફિલ્મની વાતો અધૂરી છે. અમે બધાને આજે બહુ દિલથી યાદ કરીએ છીએ અને આ દરેકે દરેક જણને જ્યારે જ્યારે તમે આ ફિલ્મમાં જે પણ નાના મોટા દ્રશ્યોમાં જોશો ત્યારે તમને એટલા બધા એ સ્પર્શે છે. આ કમાલ, આ કંઈ એકાદ ફ્લુક જેને કહીએ છીએ, બાય ફ્લુક ક્યાંય કશું થયું નથી, ખૂબ બધી મહેનત અને ખૂબ બધા વિચારો એની પાછળ લાગેલા છે. શેમારું મેં પર આ ફિલ્મ રજૂ થઈ ચૂકી છે, જોવાનું ભૂલશો નહીં. ગુજરાતી સિનેમાની આ એક અદ્ભુત ક્ષણ છે, યાદગાર ફિલ્મ છે, જોઈ જ લેજો. ચાલો ત્યાંથી આગળ વધીએ છીએ. એક અમે બહુ નાનકડો અને ખરેખર નાનકડો છે આ વખતે માત્ર 5-6 સવાલો જ અમે માત્ર રાખ્યા છે રેપિડ ફાયરના ડ્યુરેશનને ધ્યાનમાં રાખીને. ચાલુ કરીએ તમારા બધાની જો સહમતિ અનુમતિ હોય તો. અને તર્જની ભાડલાથી અમને શરૂઆત કરવાની ઈચ્છા છે. ઘણા સમય અમારે ત્યાં આવી છે, જલસો પર તું વારંવાર આવે એવી અમે આશા રાખીએ. અને અત્યારે આ રેપિડ ફાયર તર્જની ભાડલા સાથે. જીદ નતી, એનો સાહસ નતો, એ જો પાછી હું તર્જની ગૌરીને બનાવી શકત તો જીદ વધારે બનાવત, એક જેવી કરવું છે એના માટેની એક જીદ. ઓકે, ચૂઝ યોર ફેવરિટ વન. ડેનિશા, બ્રિંદા, થોડા તો હમારા રહેગા ના, હા થોડું તો ખરું, ના 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 ના, એમને ચૂઝ કરી, વિવાદ તો વિવાદ પછી એમને કરવાનું છે, જેના માટે જે વસ્તુ જન્મ્યું છે. આમાંથી કઈ લીડ એક્ટ્રેસ નો રોલ તમારે તમારી સાથે રિપ્લેસ કરવો છે? ફિલ્મો છે આપણી પાસે થોડી, થોડું વચ્ચે નાખ્યું છે. જાનકી બોડીવાલા, વશ, એશા કંસારા, ફક્ત પુરુષો માટે, માનસી પારેખ, જમકુડી, શ્રદ્ધા ડાંગર, કસુબો. જાનકી વશ. વશનો રોલ કરવો છે. ઓકે, આ ફિલ્મમાંથી કોઈ એક વ્યક્તિને કાયમ તમારી સાથે ઘરે રાખવાની હોય તો એ કોણ હોય? આ ફિલ્મમાંથી એટલે હેલ્લારો, સાંજ,
બૃંદા દીદી ભાઈ બાકી દેતો તો બધા જ એવું ઓકે, હેલ્લારોના શૂટમાં કઈ વસ્તુ તમે સૌથી વધુ મિસ કરી? ગરબા કરવાનું, એના પછી એવા ગરબા નહીં કર્યા. આમાંથી હેલ્લારો ફિલ્મમાંથી કોઈ એક રોલ જે તમને એમ લાગે છે કે તમને મળ્યો હોત તો તમે વધારે સારી રીતે પરફોર્મ કર્યો હોત? વધારે સારી રીતે પરફોર્મ કર્યો હતો નહીં, હા, કેમ કે બધાએ એમ ઓલું કર્યું, પણ હવે જે ઓલું છે ને, હવે મને એમ થાય કે ઓ, હવે મને જો બેટર ઓપોર્ચ્યુનિટી તરીકે મળ્યો તો આઈ વુડ હેવ લવ ટુ ડુ બૃંદા દીદીઝ કેરેક્ટર. કેમ કે હા, બહુ જ, એટલે નહીં કરીને ગરબા પણ બી એક જે ઓલું હતો ને, એક જ્યારે થોડાક સેકન્ડ માટે એક ઇનોસન્સ બહાર આવે છે, જ્યારે હા મોરે અમારા માટે જુઠ્ઠું બોલે છે કે એ વાળું જે ઘટા છે, તો એ મને બહુ લાગે છે કે કેવું સુંદર રીતે એમને કર્યું છે. નાનકડું એક, એટલે સોરી વધારે લાંબો જવાબ આપું છું, પણ હું તો ફિલ્મ જોતા જોતા ઓમાં જ થતી હતી. તો એમ એક શ્રદ્ધા અને બૃંદા વખતે નું કન્વર્સેશન છે ને, જેમાં મંજરી કહે છે કે તારા માથે ઓછા વાળા છે, તો જેમના લુક છે ને કે ઇટ ઇઝ નોટ પ્રિટેન્શિયસ, ઇટ ઇઝ લાઈક કે હા યાર ખબર છે, અને જે જોવે છે ને કે એ એટલું સરસ છે ને, ત્યારે મને એમ પહેલી વાર થયું કે યાર તમારે ફીલ જ કરવું પડે, એના વગર ના ચાલે. ગિવન અ ચોઈસ, પેલી આંખ મિચકારવાની ઘટના જો તમારે કોઈ બાહ્ય બહારના એક્ટર સાથે કરવી હોય કે એક્ટર માટે કરવી હોય, તો કોને તમે આવી સુંદર રીતે આંખ મિચકારો? એટલે કોઈ એક્ટર માટે કરવું હોય એવું કેમ, એ જે કેમેરા સામે કર્યું છે એ સાચે કરવું હોય કોઈની સામે તો કોના માટે કરું? ઓહો, મોરે માટે. સવાલ સમજીને પણ ના સમજ્યા જેવો બોલીને કેવું એમ. Danisha, yes, are you ready? Ready. Okay, ચાલ. ફિલ્મના કયા કયા પાત્ર માટે એવી ઈર્ષા થઈ હતી કે યાર આ પાત્ર મારે કરવું? મને હંસામાં આવ્યું એક વખત થયું હતું, બીકોઝ એમના પાસે, એટલે ઈર્ષા નહીં, બટ આઈ થિંક મેં સરને કીધું હતું કે મને એની પાસે જે 2-3 મિનિટ્સ, ઓર આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, કાન્ટ કોટ દેટ, પણ એ જે મોનોલોગ છે ને, તમારા અને રાધામાં બે વસ્તુ જે કોમન છે, અને તમારા અને રાધામાં બે વસ્તુ જે બંનેથી એકબીજાથી જુદી છે. જુદી એ જ છે કે હું જાતે પણ એટલી સપ્રેસિવ નથી, અને હું બીજાને પણ નથી કરતી, અને આઈ લેટ પીપલ બી. એ બે વસ્તુ જુદી. અને કોમન, આઈ થિંક મને એવું લાગે છે કે જ્યારે એનામાં એ જે પરિવર્તન આવ્યું પછી એ જેટલી સોફ્ટ હતી ને, આઈ થિંક દેટ ઇઝ વન કોમન થિંગ બિટવીન અસ, કે જે ઇમોશન જ્યારે પણ હોય એ એક્સ્ટ્રીમ ઓર એ કમ્પ્લીટ ઇમોશન હોય, એમ આમ તો આમ, આમ તો આમ. ઓકે, કયા સોંગ પર પરફોર્મ કરવાની સૌથી વધુ મજા પડી હતી? હૈયા, આઈ થિંક ત્યારે મેં મારા જીવનમાં પુરુષો અથવા મહિલાઓ જેટલા પણ લોકોનો, મારો, મારી આજુબાજુની સ્ત્રીઓનો બધો જ ગુસ્સો એમ હતો કે બસ ખાલી કરી દીધો. હેલ્લારોમાં એવું શું છે જે આ ક્ષણ પહેલા તમે એઝ એન એક્ટર ક્યારેય નહોતું કર્યું?
એઝ એન એક્ટર ક્યારે નહોતું કર્યું. એઝ એન એક્ટર કમ્પ્લીટ તો હેલ્લારો જ મારી ફર્સ્ટ ફિલ્મ છે, પણ આઈ થિંક હેલ્લારો આ ફિલ્મમાં જે અભિષેક સર સાથેનું એક એક્ટર ડિરેક્ટરનું અન્ડરસ્ટેન્ડિંગ નો એક્સપિરિયન્સ જે મને મળ્યો ને, એટલો ફુલફિલ્ડ એક્સપિરિયન્સ આઈ એમ સ્ટીલ વેઇટિંગ ટુ હેવ. સો આઈ થિંક દેટ વુડ બી હેલ્લારોની એક ક્ષણ જે તમે તમારા જીવનમાં જોડે લઈ જવા માંગશો, ઘરે લઈ જવા માંગશો. હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ. અચ્છા, ઓન સેટ કોઈ કમ્પ્લેન હતી, કંઈ નહોતું ગમતું, અથવા તમને એમ થાય કે આ વ્યવસ્થા થોડી વધારે સારી થઈ શકી હોત? કશી જ નહીં, એક દિવસ ખાલી 5 મિનિટ રોલમાં રોલ થવામાં લેટ થયું ત્યારે સર જે બગડ્યા હતા એ વધારે એ વસ્તુ પર વધારે ધ્યાન જતું હતું, પણ સર આખી ફિલ્મમાં 2 વાર બગડ્યા છે. એક વાર અમે રખડવા ગયા હતા ત્યારે નહીં, એક વાર બગડ્યું છે, બાકી નથી બગડ્યું. મારે બંને ઘટનાઓ જાણવી છે. એજ કેસ આજે મસ્ત ગયા, આજે વાર્તા બહુ સરસ. હાલા આપ પતી જાય પછી કહું. કાઈ વાંધો નહીં, કહું. હવે છેલ્લા 2 સવાલ છે, અમે હોલ્ડ કરી શકીએ? હા હા, ઓફકોર્સ. અમે લોકો બહુ આમ કેટલું કેવું હોય, રજા જેવું, એટલે અમારા માટે ઘણી બધી જગ્યાએ રજા જેવું હતું. તો અમે મોલિકભાઈ રાજન ને અમે બધા કાયદેસર ચાલીને જઈએ કોઈ વાહન વગર. બધા ગયા પછી આ જે લોકોને રજા હતી એ લોકો બી જોડાયા. તમે બંને જણા હતા ને? આ બંને જણા જ હતા અને બીજી ટીમ માંથી પણ હતા જે ડાન્સર્સ ને એ બધા, કદાચ રાધા શું નામ છે એ છોકરીનું, એ બધા બી હતા. હા, કિંજલ, તો એ બધા બી હતા. પણ એ લોકો તવેરામાં ચૂપચાપ સારી રીતે પાછા આવી ગયા. જયેશ મુરે ને છે ને તમારે કેમ સાંભળવા જોઈએ અને માનવું જોઈએ, અહીંયા કારણ આવે છે. કેમ કે અડધે રસ્તેથી પાછા વળી ગયા કે ના ના હું નથી આવતો, હું જઉં છું એમ. કે કેમ શું થયું, એકદમ અડધે સુધી તો આવ્યા, ના બસ હું જઉં છું એમ. પછી એ જતા રહ્યા અને અમે બધા હોશિયારી મારીને ઉપર ગયા. એમાં મેં છે વધારે પેલું અખતરો કરવાની મને અમુક આદતો છે, એ બધું કર્યું. અમે પહોંચ્યા અંધારું થઈ ગયું, હા એવું બધું થયું. અને ત્યાં પહોંચી ગયા, થોડો સમય થયો એટલે મને સરના નીચેથી વાઇબ્રેશન્સ આવ્યા કે હવે છે ને હમણાં ક્રોધાગ્નિ ચાલુ થશે નીચે. ગુસ્સો નથી કરતો, તોય આવી વાતો કરે છે એટલે સહેજે ના કરે. મજાની એ જ વાત છે કે પેલું થાય ને કે યાર આ ચિંતિત હશે, કંઈક છે, કંઈક લોચો, હવે આપણે જતા રહેવું જોઈએ, હવે જતા રહેવું જોઈએ. તવેરા જતી હતી પાછી, તો આ લોકોને મેં કીધું તમે બંને તો જતા જ રહો એમ, બીજું બધું બાજુમાં તમે લોકો જતા રહો. પણ એ માહોલ જ નહીં, એટલું બધું સુંદર જગ્યા છે ને, તમે એકવાર રાત્રે અંધારામાં લાઇટો બંધ થઈ જાય ને પછી ત્યાં જવા જેવી જગ્યા છે, જજો. તો બધા બેઠા હતા, બધા મજા કરતા હતા અને પછી અમે બધા સાથે ગયા. અને હવે સહેજ જે પેલું હોય ને કે તમારે રેખા હોય ને એ સમજવી પડે કે આ ઓળંગવાની ને આ નહીં ઓળંગવાની, તે અમુક લોકો સમજ્યા ને અમુક ના સમજ્યા. તો તવેરાની ઉપર બેસીને કે અમે કંઈક કરી નાખ્યું એમ, આજે વિશ્વ જીતી લીધું એવી રીતે. નામ નથી બોલવા કયા લોકો હતા, એક્ટર જ હતા બધા. ના, તમે લોકો નીચે બેઠા હતી, હવે પોઝ, પછી તું આગળ કન્ટિન્યુ કર. હું પહોંચ્યો, મારે નામ નથી એવા કોણ ઉપર બેઠું, પણ હું તો ઉપર બેઠું. પોઝ, હું પહોંચ્યો તો મને એવી ખબર પડી કે આ લોકો બધા ગયા છે અને અંધારું થઈ ગયું. હવે જે જગ્યાએ હતા ને ત્યાં કંઈ પણ થઈ શકે, કેમ ગુસ્સે ના થઈ ગયા. ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડરથી 21 કિલોમીટર ટેકનિકલી દૂર છે, આમ 72 કિલોમીટર, આમ 21 કિલોમીટર જો તમે રણમાં જતા રહો ને તો. અને બહુ રિસ્કી જગ્યા છે, ત્યાં આવી રીતે છોકરીઓને લઈને જવું, રાત્રે આવી રીતે જવું, એ બધું એની કોઈ ચર્ચા જ નહોતી. મને કોઈએ કહ્યું કે આટલા લોકો ગયા છે અને હજી આવ્યા નથી, એટલે હું વેઇટ કરતો હતો. મેં કીધું આવા દો એક વાર, અને હું હજુ વેઇટ કરું. મેં કીધું આવે તો હું જરા સહેજ લોકોને મારી ભાષામાં કશું કહું સરસ રીતે. આવે આવી રીતે એ લોકો વરઘોડો કાઢીને, ચાલ હવે બોલ. એટલે એક નવા પ્રકારના ઉત્સાહ સાથે આવ્યા. ઓ ઓ, નીચે ગીતો વાગે છે, તવેરામાં ધંગડા ધંગડા ધંગડા, એવું બધું ઉપર ચાલે છે. અને જીવા ગયા ને એટલે દૂરથી અભિષેકભાઈ દોડતા આવ્યા, આમ અને પછી સળંગ 15 મિનિટ સર બોલ્યા છે અને વ્યવસ્થિત બોલ્યા છે.
કે જેમાં યાદગાર. હા, મારા મશીનમાં ગુસ્સો નથી. ગુસ્સો એટલે કે હું માણસ કંઈ પણ કરે, કંઈ પણ બોલે, એ નથી મારામાં. એટલે હું બોલતો હોઉં ત્યારે તમે જો હસાવો તો હું હસી બી જાઉં. આવજો એ પોઈન્ટ પર. તો એમાં જે 15 જણ ઉભા હતા ને, જેટલા લોકો હતા ને, એમાંથી એક જણે સામે જવાબ આપ્યો. એટલે મેં કીધું, ભાઈ તમે શાંતિ રાખો, અત્યારે આ ફાયરિંગ ચાલે, ક્યાં વચ્ચે બોલવાની જરૂર છે? બધું પતી ગયું, બધા ચિંતામાં કે યાર આપણે આ ખોટું કર્યું, આ નતું કરવા જેવું, એમને ના ગમ્યું એ ખોટું કર્યું. પછી એ છે ને ચૂપચાપ થોડી વાર રહીને ત્યાં જઈને બેસી ગયા એમના ભૂંગા પાસે. અને હવે એ અલગ મૂળમાં જો, હવે આ બધી ગઈ વાર્તા પૂરી થઈ ગઈ, તો હું બધા ડાયા થઈને સોરી કહેવા ગયા. કે સોરી તે હસ્યા, અમે સોરી કીધું ને તે હસ્યા. તો અમને કહ્યું કે એક મિનિટ, તો હમણાં બધું શું હતું કે યાર તમે લોકો ખરા આવ્યા, કેવી રીતે આવ્યા? એટલે આવો માહોલ હતો. ઓફકોર્સ, તો કદાચ આ એક ક્ષણ હતી જયારે. અને બીજી એક ક્ષણ એવી હતી કે જયારે યાર, એક તો 7 વાગે બધી બહેનોને તૈયાર થવાનું, 13 એક્ટ્રેસીસ અને બીજી ડાન્સર્સ, 21-22 છે ને. આ લોકો 2:30 વાગે જાગે, રાત્રે 2:30 વાગે, 3 વાગે સેટ પર પહોંચે, 3 વાગે કેટલાક લોકોના હેર થાય, કેટલાક લોકોના મેકઅપ થાય, કેટલાક લોકોના ટેટૂઝ થાય, કેટલાક લોકો કોસ્ચ્યુમ પહેરે, ત્યારે બધું 7 વાગે બધું જ્યારે સૂરજ ઉગે ત્યારે હું શોટ લઈ શકું. આવા સમય દરમિયાનમાં મને એવી બીજા દિવસે જે ખબર પડી કે અમુક લોકોને કંઈક કોઈક ટેટૂ 20 કલાક કરાવડાવે છે, કોક ને એવું હોય છે કે મારો મેકઅપ વધારે કરો, કોક એવું કે છે ના હું તો બેઠી એટલે બેઠી જ, આવું બધું મેં સાંભળ્યું. અને લેટ આવ્યા આ લોકો, અને મને ખબર હતી નામ સાથે મને કહી દીધેલું અલગ અલગ ડિપાર્ટમેન્ટે. એટલે એ દિવસે મેં એ લોકોને કહેલું, મેં યાર આ ના કરો, અને આના માટે આપણે આવ્યા નથી એમ. અને બીજો બી એક ગુસ્સો હતો જે મને બહુ હોય છે કે યાર નાના માણસો સાથે ખરાબ રીતે વાત ના કરો. અભિષેક સર છે, એમની સાથે કામ કરવાનું છે ને, એમની જોડે સારું રાખવાનું છે, એટલે સર 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 કરવાનું. બીજા બધા મોટા છે, બીજા બધા HODs છે, એ લોકો સાથે સરસ સંબંધ રાખવાના અને નંબરો લેવાના, મજાકો કરવાની ને મજાકો સહન કરવાની. પણ ADs, કોસ્ચ્યુમ અસિસ્ટન્ટ, આ બધા જોડે ખરાબ ભાષામાં વાત કરવાની. અને મને એવું છે કે યાર કોઈ દુનિયાનો કોઈ પણ માણસ જ્યાંથી આવે છે, એણે એને ચૂઝ નથી કર્યું, એણે એની જાતિ બી ચૂઝ નથી કરી, એનું ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ બી ચૂઝ નથી, કશું ચૂઝ કરીને નથી આવ્યો. એ પરિસ્થિતિમાં એટલા માટે છે કેમ કે ત્યાં જન્મ્યો છે. એની સાથે ખરાબ રીતે વાત કરશો તો પછી એ મને નથી મજા આવતી, મારા સુધી વાતો પહોંચી જાય છે, મજાની વાત એ છે. મને એ પણ ગુસ્સો હતો, એટલે બધું જ કહી દીધું એ દિવસે. અંધારું હતું સવારે 6:30 નું, અને બધા બહુ ગભરાઈ ગયા હતા. પણ સરનું એટલું ક્યુટ હોય ને કે સરને એનું મેકઅપમાં આમ ખબર ના પડે કે મેકઅપમાં કોઈ વધારે ટાઈમ કેવી રીતના લઈ શકે એમ, એટલે એ આઈડિયા ના આવે કે કોઈ કદાચ આમ કરાવે તેમ કરાવે. તો હમણાં બી અમે એક સેકન્ડ પ્રોજેક્ટમાં કામ કરતા તેમાં સર કરાય, બધા 2-2 વાર મેકઅપ કરાવે. એ કેવી, ડેનિશા બેક ટુ, કોઈ એક એવી ક્ષણ જે તમને એવું લાગે છે કે જ્યારે એ ક્ષણ આવી તમારા જીવનમાં હેલ્લારો વખતે, ત્યારે તમારે કદાચ કંઈક કહેવું તું નતું કહેવાયું, હવે જો ચાન્સ મળે એને રિકોલ કરીને કહેવાનું, તો એ ક્ષણ શું હોય અને શું કહેવું છે? કોઈને કહેવું ફિલ્મ દરમિયાન જ. આઈ થિંક મેં બહુ બધું એમ તો મેં એક્સપ્રેસ કરેલું છે, પણ હા, આઈ થિંક આઈ એમ ગ્રેટફુલ એન્ડ આઈ એક્સપ્રેસ દેટ ટુ સર ઓવર એન્ડ ઓવર અગેન, એન્ડ ઇટ્સ અ લાઈફ ટાઈમ ગ્રેટફુલનેસ કાઇન્ડ ઓફ અ થિંગ. ડિસ્ક્રાઇબ હેલ્લારો ઇન વન વર્ડ. મેજિક. ઓન દેટ નોટ, કેન વી હેવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ? કેન વી હેવ અ હ્યુજ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર તર્જની? ત્યાં લગાડજો એડિટમાં. દેખાવ એ બી એમાં બી મૂછો હતી, હું નથી રાખતો, એવું નથી રાખતો. આર્જો, સોરી ઇન્ટરપ્ટ કર્યો, આર્જો ભાઈ એટલા બધા ઓલા ને કે એ અમને, અમે બધા સ્ત્રીઓ જતો ને, તો અમને લોકોને કે ચલો ચલો, તો તમારે હાથ બી ના અડાડે બેક પર. અર્જણને પ્રસ્તુત કરવામાં સૌથી વધારે મુશ્કેલી શેની આવી? એનું જે સ્ત્રી પ્રત્યેનું જે હાર્શનેસ હતી, જે ક્રૂરતા હતી ને, એક પેલું લોખંડનો બોલ હોય
કે જે અંદરથી પોલો હોય એને મારો ને થોડો મારો તો એ તૂટી જાય, બટકાઈ જાય કંઈ બી. ને એ કેવું હોય કે જે નક્કર હોય, જડ, જેને કોઈ પ્રકારની સંવેદના જ ના હોય, એ સંવેદના ના હોય ને એ મારા માટે બહુ અઘરું હતું કે એ તો કેવી રીતે લાવી શકાશે, કે એને કોઈ ફરક જ નથી પડતો એ કંઈ બી કરે છે એ વાતનો, જે ખોટું છે ખબર હોવા છતાં. ને મને ખબર છે આર્જન તરીકે આ ખોટું છે, પણ એ મારે અર્જન્ટ તરીકે નથી સમજવાનું, એટલે એ થોડુંક અઘરું હતું. ઓકે, જો તમારે અર્જન્ટ સિવાય કોઈ બીજો રોલ આ ફિલ્મમાં ભજવવાનો હોય તો એ કોનો હોય? ઢોલી. ઢોલ બહુ સુંદર વગાડે. અચ્છા, ઓકે. અને તમારો રોલ તમારા સિવાય કોઈ જો વધારે, એટલે કોઈ ધારો કે તમને એમ લાગે કે અર્જન્ટ મારા સિવાય કદાચ આ વ્યક્તિ વધારે સારી રીતે કરી શકે? બહુ જ બધા, અને કદાચ એમાં એક જણનું નામ બી હતું પ્રતિકભાઈ કદાચ, કે કોણ, પ્રિયંકભાઈ. હા, એ તો પ્રિયંક ઉપાધ્યાય આ કેરેક્ટર કરશે એવું નક્કી કરેલું. અને એટલે મને બોડી ટાઈપ ને એવું બધું પ્રિયંક જેવું દેખાતું હતું. અને આ બહુ સરસ એક્ટર છે, મારો બહુ ગમતો એક્ટર છે, મારો ગમતો માણસ બી છે. મને એના માટે એવું હતું કે આ જે બોડી 6 ફૂટ ઊંચો માણસ અને ટૂંકા વાળ ને જે મુખીનો દીકરો જે છે ને, એ કેરેક્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ હતું મારા માટે, મારું બહુ ગમતું કેરેક્ટર હતું. એટલે મને એ કેરેક્ટર કરાવવું હતું કે, અને મારે એ એ મારી રાઇટર તરીકેની પેલી મારું રાઇટર તરીકેનો એનો મેટાફર બહુ મોટો હતો કે તમે છેવટે જણો છો આવા પુરુષો, મંદબુદ્ધિ. એટલે એ મુખીનો દીકરો મંદબુદ્ધિ છે. પણ જો કદાચ અહીંયા હું સહેજ સાજ વાત અર્જુનના કેરેક્ટરની અને કાસ્ટિંગની કરું, તો ફિલ્મ જોયા પછી જે બહુ જ અહોની અનુભૂતિ હતી, એની સાથે સાથે પેરેલલ સમાંતર એક ક્રિટિસિઝમ એ ચાલતું હતું કે આર્જવ અર્જુન તરીકે ક્યાંક મિસફિટ લાગે છે, કે ક્યાંક આને આની જગ્યાએ કોઈ બીજા ઘણા એવા કેરેક્ટર્સ હતા, ઘણા એક્ટર્સ હતા જે કદાચ આ અર્જુનનો રોલ કરી શક્યા હોત. મને વિશ્વાસ છે કે આ કમેન્ટ્સ તમારા સુધી પણ પહોંચી હશે. શું વાત કરે છે, આવું કઈ ક્યારેય સાંભળ્યું જ નથી. ના ના ના, નેવર એવર. આર્જવ જ પહેલી ચોઈસ હતી? ના, પ્રિયંક હતો, પણ પ્રિયંક બીઝી હતો, એને કંઈ રેડિયોની નોકરી હતી ને એવું કંઈ કર્યું. પછી તો મને બહુ નક્કી હતું કે આર્જવ જ કરશે. ક્યાં બાત. કેટલીક વખત બહાર દર્શક તરીકે તમે જે વિચારો અને દિગ્દર્શક તરીકે જે વિચાર ચાલતો હોય એ સમજવો બહુ અઘરો હોય છે. અને મને બહુ આનંદ છે કે આર્જવે આ કિરદાર એટલું બધું સુંદર રીતે પ્રસ્તુત કર્યું હતું અને મજા પડી ગઈ હતી. જો અર્જુન આર્મીમાં ન હોત તો શું કરતો હોત? તો એ કશું ના કરી શક્યો હોત. એ કદાચ ખાસા બધા એના બાળકો હોત, ના એનો સ્વભાવ એ પ્રકારનો હતો. એક સીન બી હા, પણ એક સીન બી કેવો, અર્જુનની વાત કરું છું, એક સીન બી કેવો ખતરનાક હતો જે અમે કાઢ્યો છે. એ સૌમ્ય સરની બહુ જીદ હતી એવી, તર્જનીનું સહેજ સાજ આવેલું હાસ્ય વચ્ચે નીચે બીજી પ્લેટમાં નાખવા વિનંતી. એટલે એને બે વસ્તુ સમજાતી હતી, એમાંની એક આ છે, એટલે એટલા માટે મેં તમને કહ્યું. સમજાય છે, સમજાય છે. ઓકે, ફિલ્મમાં ટૂંકો રોલ હતો એનો એક ફાયદો અને એક ગેરફાયદો, ટૂંકો ઇન ટર્મ્સ ઓફ બાકીના જે લેડી કિરદારો છે જેના ભાગે વધારે પડતું એક સરસ મજાનું પાત્રલેખન છે કે એમનું એક જગ્યાએ એમની એક્સપ્રેશનની પ્રસ્તુતિ છે. તમારો એક સળંક કિરદાર હતું. મને છે ને ઘણી વખત હું જ્યારે બી સ્ક્રિપ્ટ વાંચું કે સમજું કે એવું કંઈ કરતો, સરનામાં તો એ પોઈન્ટ ઓફ વ્યૂ લાવતો જ નથી વચ્ચે, પણ હું એ જોતો હોઉં છું કે મારું કેરેક્ટર સ્ક્રિપ્ટની અંદર કોઈ ઇમ્પેક્ટ છોડે છે. એ એક સીન છે કે આખી ફિલ્મમાં હું છું, મારા કારણે વાર્તામાં કંઈ ફરક પડે છે કેરેક્ટરના કારણે, તો હું પછી નથી વિચારતો હતો, જો પડતો હોય તો, અને ના પડતો હોય તો પછી મારા ખિસ્સાનો સંતોષ કેવો છે એ જોતો હોઉં છું. તો આમાં એટલા માટે જ આ અર્જુનનું કેરેક્ટર એવું છે કે જો આ બધા દુઃખ વ્યક્ત એ લોકો જે કરી રહ્યા છે અને જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી રહ્યા છે, એ અર્જુન ના હોત તો પહોંચી જ ના શકત. એ અર્જુન એક એવું કેરેક્ટર છે કે જે ઘણા બધા યુનિવર્સલ એવા મનસ્થિતિ ધરાવતા પુરુષોમાંનું એક સિમ્બોલિક કેરેક્ટર છે કે જે બધું જે બધાનું એક સાથે કહી દે છે કે તમારે આવું ના હોવું જોઈએ. એટલે માટે થઈને આ બહુ, અને એ આ હાર્શનેસ ને ક્રૂરતા મને એવું લાગે છે જેટલી ઓછી બતાવી એ વધારે સારું છે, કેમકે એ વધી જાત તો પલડું પછી એમને એમ બી કંઈક જુદી વાત પર પહોંચી જાત એમ. વાહ વાહ. હેલ્લારોના શૂટ દરમિયાન તમારી લાઈફની એક વસ્તુ અથવા વાત અથવા આદત જે તમે ત્યાં જ મૂકીને આવી ગયા, અને એક વસ્તુ અથવા વાત અથવા આદત જે તમે ત્યાંથી હંમેશ માટે જીવનમાં લઈને આવી ગયા. અમે લોકો બધા છે ને સાથે રહેતા શીખી ગયા. અમે ત્યાં આગળ બધા
અમારો કામ હોય કે ના હોય, અમે મેં તમને કહ્યું એ પ્રમાણે અમે બધા સેટ પર જઈને બેસતા વાતો કર્યા, બેસનેલા જવાય છે, હમણાં જઈએ ભંગા ઉપર બેસનેલા એવી રીતે. અને આમાં આખું એક ગ્રુપ ગજબ બની ગયું હતું. ને એવું બની ગયું હતું કે જ્યારે હિલારો પત્યું ને અમે લોકો પાછા આવ્યા ને ત્યારે હું એક બીજી ફિલ્મ કરતો હતો જેમાં મારું મન જ નહોતું લાગતું. અમે ત્યાં જ બધું મૂકીને આવ્યા હતા ને ત્યાંથી શરીર આવી ગયું હતું, અમારું મન ને અમારી આત્મા કહેવાય ને ત્યાંથી પાછી નહોતી આવી. એટલે મેં ત્યાંના એ બી કાસ્ટિંગ પાછું સરે કરેલું. એટલે મેં એમને ફોન કર્યો હતો, મેં કીધું સર આ તો એવું થાય છે કે અહીંયા ધ્યાન જ નથી અપાતું, હવે શું કરીશું, મને કે આમાં ભૂલી જવું પડે તો અને આગળ વધી જવું પડે. એટલે એ એવું શીખ્યા કે ભાઈ બધા સાથે રહીને, કેમ કે જે પેલો વંટોળવાળો દિવસ હતો ને ત્યારે એવું સમજણ પડી કે જો બધા સાથે ના હોય તો શું થાય, એક ટીમ થઈને જવામાં આગળ વધવામાં શું હોય છે ને એકલા એકલા આગળ વધવામાં શું હોય. બધા તૂટી પડ્યા હતા, બધું વાછળા વાછળા બધું નીકળી ગયું, બધા ખુલ્લા પગે દોડા દોડ બહાર નીકળી ગયા ને. અરે આમ કોઈ પકડે ને પેલું મંડપ તો એ પોતે હવામાં જાય, પ્લાસ્ટિકની ખુરશીઓ ઉડેલી એવું એવું કે ઉડીને કોઈને વાગે નહીં એટલે બધા પહેલા મંડપ પાડી દો, એટલે પોતાના સર્જનને બધા તોડી નાખેલું પહેલા ઊભું કરેલું. એટલે એ બધું એક થવાની વસ્તુ લઈને આવ્યા અમે. ઓકે, આ 13 ફિમેલ કેરેક્ટર્સમાંથી કોઈ એક ભજવવાની ઈચ્છા હોય તો તમે કયું પસંદ કરો? 13માંથી બૃંદા દીદી વાળો. અભિષેકને હજી સુધી તમે કહી ના શક્યા હોય એવી કોઈ વાત ખરી? દો, તમારા લોકોના ખૂબ અંગત સંબંધો છે, તમારા કરિયરની શરૂઆતમાં અભિષેકનો બહુ મોટો રોલ છે, પ્રદાન છે, છતાં કોઈ એક વાત જે આજે એને કહેવી છે જે ક્યારેય કહી નથી શક્યા. તમે વિશ્વાસ રાખ્યો છે અને બતાવ્યો છે એના માટે થેન્ક યુ સો મચ દિલથી. બસ આવો વિશ્વાસ હું તમારો જાળવી રાખું એવો પ્રયત્ન કરીશ. હવે તમે કેટલી વાર કીધું છે? આવું તો કહ્યું છે એને. આવું ક્યારે કહ્યું છે? વિશ્વાસ વાળો આટલું સારી રીતે નહીં કીધું. બદલવું છે? ના ના ના, એક વખત જોરદાર તાળીઓ. બહુ દ્રઢપણે માનું છું કે અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં જે પણ કંઈ કામ થાય છે એમાં આર્જવના ભાગે બહુ ઓછું આવે છે. એનું મને વ્યક્તિગત રંજ બહુ છે, કારણ કે મારી દ્રષ્ટિએ આર્જવ એટલો બધો ટેલેન્ટેડ છે, એટલો બધો ધરખમ એની એની પ્રતિભા છે, હજી આપણે એનો જોઈએ એવો યોગ્ય ઉપયોગ નથી કરી શક્યા. હું આશા રાખું કે તું ખૂબ ફિલ્મો કરે, ખૂબ સરસ મજાના કિરદારો કહાણીઓ તારા તરફ આવતી રહે અને તને વારંવાર હું જોઉં. થેન્ક યુ. તું જેટલો દેખાયો છે એના કરતાં ખૂબ વધારે છે, તને વધારે માં વધારે સારામાં સારી રીતે જોવાની ઈચ્છા અમે બધા જ રાખીએ છીએ. થેન્ક યુ, શુભકામનાઓ. થેન્ક યુ, થેન્ક યુ. ચાલો તેજલબેન, કુક શેર કર, હાથ પકડી રાખ. જો ગોમતીનું પાત્ર તમે ન ભજવ્યું હોત તો તમારા મતે બીજું કોણ ભજવી શકે એમ? અચ્છા, ઓ એ અમે જે સિલેક્ટ કરેલી એ બેન જ બહુ સરસ હતી ને, શ્રુતિ ગોલપ. શ્રુતિ ગોલપ. ઓકે, પણ એ એમણે તો ન જ કર્યું, તમે કર્યું તમારા સિવાય એમના સિવાય. હવે મને એવું લાગે છે કે પ્રતિકભાઈની વાઇફનું નામ શું, ભામિની બેન સરસ કરી શક્યો હોત. જે ફિલ્મના ડિરેક્ટર પતિ હોય એ ફિલ્મ કરવાનો એક ફાયદો અને અનેક નુકસાન. એમને જ અનેક કહી દીધું, એમણે સંધિ જૂટી ના પાડી. એટલે ફાયદો ખાલી એટલો જ કે બહુ જ તળથી તમે જોડાયેલા છો અને તમને ખબર છે કે શું થઈ રહ્યું છે, અને એટલા જ નુકસાન કેમ કે તમને ખબર જ છે કે આટલી આટલી પરિસ્થિતિઓ છે, આમાંથી પસાર થવાનું છે, આ સ્ટ્રગલ છે, અને એટલે આમાં પાર થયો જ છૂટકો છે, તમારી પાસે કોઈ ઓપ્શન નથી, તમારે બસ પસાર થવાનું છે. સો પણ આ સેટ ઉપર કે આ દરમિયાન કંઈ એવી ક્ષણ આવી કે ઝઘડો કરવાનો શોખ છે? બિલકુલ બિલકુલ. તેજલ આંટીની જોબ સૌથી અઘરી હોય છે, કેમ કે એ અમે બધા બી ધારો કે કઈ પણ આમ હોય તે હોય તો અમને બધાને સાચવે, પછી શૂટમાં કંઈક મેશઅપ્સ હોય તો એ શી ઇઝ લાઈક ધીસ મધર ફિગર ફોર એવરીબડી, અને એ બધામાં અભિષેક સર વીક ખાલી તેજલ આંટીની સામે જ પડતા હોય તો બધું પતાવીને પછી એમને બી ઓલું કરે કે થઈ જશે અભી. અને એક બહુ ડિફિકલ્ટ પોઝિશન ભૂમિકા બંને છે કે
બાકીની કાસ્ટ કે ક્રૂની થોડી ઘણી જે અગવડો છે કે મિસહેપ્સ છે કે એમના ફ્રસ્ટ્રેશન્સ છે, કે તમે એક્ટર તરીકે પાછા એમની સાથે રહીને જાણતા હો અને તમારે આમ જણાવવાની હોય કે જો હા બિલકુલ સહેજ આવી ચણભણ થાય છે આપણે સહેજ ધ્યાન રાખીએ તો સારું. બિલકુલ, અને એવું થયેલું છે ને હેલ્લારોમાં ફર્સ્ટ ડે એવું થયેલું, પહેલા દિવસે પહેલો જ સીન કરવાનો હતો ને અમે લોકો બધા, આપણે ત્યાં આગળ ટેકરા પર જઈને બેઠા હતા બધા અને ખબર નહીં શું માહોલ હતો ને, એ ફર્સ્ટ ડે જ હતો અને ચાય નહોતી આવી ત્યાં, એટલે અમે લોકો આમ ખાસો લાંબો સમય ચાય પાણી વિના હતા. અને બીજા બધા એક્ટર્સ તો પહેલી વાર, અમુક એક્ટર તો એવા બધા નહીં પણ બધાએ બહુ કોઓપરેટ કર્યું છે, આટલું કોઈ ન કરે, છતાંય અમુકને એવું હોય ને કે યુ નો હજુ આટલો ટાઈમ, અરે રે રે આવું બધું, તો ત્યારે ગુસ્સો આવી જતો ને ત્યારે મિત પ્રતિક આવ્યો છે બધા આમ અમારાથી નાના આમ ભાઈઓ જેવા, તો બધાને અકળાઈ જતી હતી, હું ગુસ્સો કરી લઉં કે શું કરો છો માણસો છે બધા. અભિષેકે આ ફિલ્મમાં કરેલું એક કાસ્ટિંગ જે તમારે બદલી નાખવું છે, તમે લાસ્ટ ટાઈમ બી જવાબ આપ્યો હતો, લે શું બદલું તું મન લાસ્ટ ટાઈમ યાદ હતું કે તું હોય તો ના બતા, અમે કોઈ અમે તો બટ ધીસ ઇઝ આ ક્વેશ્ચન યુ આસ્ક બિફોર, બટ એટલે ક્વેશ્ચન નવો જવાબ આપને ક્વેશ્ચન ને ક્વેશ્ચન રીમેન્સ ધ સેમ ચેનલ બદલાઈ ગઈ ને બદલી ના ના મને ખબર નથી પણ તું લાસ્ટ ટાઈમ નું કે તો મને હેલ્પ થશે. અરે યુ મેન્ટ કે જે મુરજી અને બ્લાસ કોણ હતો, નામ કોઈ ના પૂછી શું ઈશા ઈશા મુડી 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 પણ હવે સાંજને આપણે કાસ્ટ કરી શકીએ એમને ડોટર તરીકે, યસ એટલે પ્રાપ્તિ કરી શકે, પ્રાપ્તિ નું કઈ ઓલું નથી. ચાલો મીનવાઇલ પ્લેઇંગ સ્માર્ટ, જે તમને એમ લાગે કે કઈક બીજું થઈ શક્યું હોય, હવે એવું આવું સિરિયસલી નથી લાગતું, 5 વર્ષ પછી ના બિલકુલ નથી લાગતું, બિલકુલ નહીં. એટલે મને એવું લાગે છે કે સબસિડરી વસ્તુ છે, જે થવાકાળ હતું એ થઈ ગયું અને એ મેજિકલી થયું. અને ત્યારે પણ મેમે એ જ સંદર્ભમાં કીધું હતું અબાઉટ કે એ લુક ના ઓલા એ જ સંદર્ભમાં કીધેલું, એ જે સ્ટ્રક્ચર અમને જે જોઈતું હતું ને એ નામ નથી દેવું પણ અમે એમને બહુ મનાવવાનો ટ્રાય કરેલો કે તમે કરો, કેમકે એ બહુ જ મેટર કરે છે, એક લુક બહુ મેટર કરે છે, કેમ કેમ એની બ્લિંક યાદ છે ને લુક યાદ નથી, હું સમજુ છું સમજુ છું બિલકુલ સમજુ છું, એવી વાત હતી. પણ અભિષેક હવે જ્યારે 5 વર્ષે આખી ફિલ્મને તમે યાદ કરો ત્યારે એક આમ હું તમારા બધાના આંખોમાં ચહેરાઓમાં તમારી વાતોમાં તમારા અવાજમાં રણકામાં આમ અનુભવી શકું છું કે એક જાણે કે એક ફિલ્મ કર્યા પછી એક આધ્યાત્મિક સ્તરે ક્યાંક પહોંચી ગયા હોય એવી એક લાગણી પણ મને ક્યાંક ને ક્યાંક આછી ઓછી સ્પર્શી રહી છે, એવું કઈ થયું છે આ ફિલ્મ કર્યા પછી બિલકુલ માટીના પામર જીવ છીએ તો મને તો અમારી પણ એક બીજી ચેનલ છે જલસો પોડકાસ્ટ, જ્યાં મૂળ અમે આવી બધી વાતો થોડી વધારે ખુલ્લા દિલે કરીએ છીએ. આપણે પહેલી પહેલી વાર મળી રહ્યા છીએ એટલે હું જરા અત્યારે મારી બાઉન્ડરીઝ ને વારંવાર અડીને આમ રનિંગ પણ ધીમે રહીને બાકી બાઉન્ડરીની બહાર હોય છે એટલે એવું બધું કંઈક થશે, પણ ત્યાં સુધી મેં એટલું નક્કી કરી લીધું છે કે આપણે તમારા બેની સાથે એક ઘણા વાતો કરવી છે. બટ યસ યસ પ્લીઝ ગો ઓન, તું કંઈક કહેતો હતો. હું એવું કહેતો હતો કે આધ્યાત્મિક અનુભૂતિની વાત કરીએ, હું મારી વાત કરું અને ઓન બિહાફ ઓફ હોલ ક્રૂ વાત કરું, રોજે રોજ એવી અનુભૂતિ થતી હતી. એનું કારણ શું છે ખબર છે, તમે કશું કરવા ગયા છો, ધારો કે તમે ઘરેથી નીકળ્યા ને તમારે મંદિરે ક્યાંક દર્શન કરવા છે,
અને તમે ગયા અને કોઈ ભીડ નથી ને તમે દર્શન કર્યા, તમારે તમે હાથ જોડ્યો, તમને મજા આવી, તમે પાછા આવ્યા, કોઈ તકલીફ ના નડી, તો તમને શું થાય? તમારું કામ થઈ ગયું. તો હું હંમેશા આના વિશે એવું કહું છું કે ઘરેથી નીકળ્યા જો શેના માટે, પર્પઝ શું છે? પર્પઝ ખબર છે ને, એ પર્પઝ જો સોલ્વ થાય ને, અને એ સોલ્વ થતી વખતે તમને અંદરથી એવું થાય કે આ શું થઈ ગયું, એવું રોજ થતું હતું. મને મેકર તરીકે એટલા માટે થતું હતું કેમકે મને આખી ફિલ્મ દેખાતી હતી, અને મને મેં જેવું લખ્યું હતું, હું જેવું વિચારતો હતો, જે પ્રકારના સીન્સ હતા, જે પ્રકારનું વિઝ્યુલાઇઝેશન ફિલ્મનું હતું, એવું બનતું હતું. એટલે મને તો રોજે રોજ એવું થતું હતું, અને બધાને એ રિફ્લેક્ટ થતું હતું ઈચ એન્ડ એવરી સિંગલ સીનમાં. એ પછી ડેનિશા ગુસ્સે થાય છે, અને ડેનિશાનો પેલો ઘડો લઈને કહે છે કે અમે નહીં, તમે લોકો. એ જે છે ને, હાલે છે તો એવી રીતે કે જાણે કંઈ થયું જ નથી. એ જે સીન છે, એ સીન વખતે પણ મને એવું થયેલું. આર્જવનો ને એનો પહેલો સીન હતો, આ લોકોનો બંનેનો જે દરવાજો ખોલે છે, ઈચ એન્ડ એવરી સિંગલ સીનમાં, શોર્ટમાં મને એવું થતું હતું, જેને આધ્યાત્મિક અનુભૂતિ કહીએ આપણે. અને એટલે જ લોકોને ખાવાની તકલીફો પડતી હતી, લોકોને સુવાની તકલીફ પડતી હતી, લોકોને ઊંઘ નહોતી મળતી, તડકો હતો, રાત્રે ઠંડી લાગતી હતી, બધી જ તકલીફો પછી પણ કોઈએ ફરિયાદ એટલા માટે નથી કરી કેમકે લોકોને એવું લાગતું હતું કે કામ બહુ અદ્ભુત થઈ રહ્યું છે. એક કામ છે ને બહુ જુદો હાઈ આપે, એક કેફ જુદો છે. હું કોઈ પ્રકારનો નશો નથી કરતો, સિગરેટ દારૂ કશું પીતો નથી, પણ મને એવી ખબર છે કે આ જે નશો છે ને, એ નશાની સામે કશું જ ના આવે. એ નશો એટલો બધો અદભુત હતો કે મને રિફ્લેક્ટ થતો દેખાતો હતો, અને એટલે જ મને દર વખતે એવું થતું હતું કે આવું યાર, આટલા બધા લોકો અને સેમ પેજ પર અને આવી રીતે, અને આટલા બધા બધા જ એકદમ શૂન્ય થઈને કામ કરે. એ તો હતું જ, હિલ્લારોના સેટ પર એ હતું, અને એ દરેક વખતે હોવું જરૂરી નથી, દરેક વખતે આ થાય જ એવું જરૂરી નથી. એવો કરવાનો પ્રયત્ન હોય છે, પણ આઈ ડોન્ટ નો કે આવું થાય. સમજી શકાય છે. બેક ટુ તેજ, મેલ એક્ટર્સની કોઈ એક એવી વાત જેની તમને સૌથી વધારે જેલસી થઈ આ ફિલ્મમાં? ઓહો, એ લોકો ખૂબ આનંદ કરતા હતા. સાચે, એ વાત સાચી પણ છે. હા, એ એટલે અમને ખબર હોય કે અમારે આજે આ અઘરો સીન કાઢવાનો છે, તો સ્વાભાવિક છે તમને ભૂખ લાગીને નાસ્તો કરો તો જવું જ પડે, બરાબર. પણ તમે એમાં ભળી ના શકો કેમ કે, અને એ વખતે માહોલ જ એવો હોય, ને થોડોક અભિષેકનો ડર બી ખરો કે હમણાં પાછો કેસે આપણને, એટલે ગેબ ઈ નહીં, પણ આમ પસાર થાય ને તોય આપણને એમ થાય કે ના ના બાપા, તો એમ થાય કે બટકા. મજા તો છે, સર પાછા જાય ને તો એ ગયા કોઈક બીજા કારણે હોય, પણ એમને દેખાઈ જાય ને કે અચ્છા અહીંયા તો આ તે પ્રિસાઇઝ એ જગ્યા પર એવી લુક મેન્શન કરીને જાય કે અચ્છા ધ્યાનમાં છો, ધ્યાનમાં છો. એટલે એવું એમ બહુ બહુ જ આનંદ કરતા હતા લોકો એ, ને મૌલિક અને. પણ એ જે મજાની વાત એવી છે, બહુ ઓછા ભૂંગા હતા અમારી પાસે, જે રિસોર્ટ નામની જગ્યા હતી જેને અમે રિસોર્ટ બનાવ્યું પછી ખૂબ મહેનત કરીને, બહુ ઓછી જગ્યા હતી રહેવાની, 70 લોકોની કેપેસિટી અને હોય 150 લોકો, એટલે શું કરવું પડે, એક ભૂંગું એટલે કે આનથી બી નાની જગ્યાએ 4 જણા 5 જણા એવું, આ લોકોનો રૂમ હતો એક. એ હું કહું એટલે પછી તમે કહો, મેં 13 નંબરના રૂમને છે ને બહુ ખરાબ નામ આપ્યું હતું, પણ એનું ઉદાહરણ હું બીજું આપું છું. ઓરડાનું ગાર્ડન હોય ને કે કોઈ બી ચાલવાઈ જાય એવો એ, અને આ બધા એક્ટર છે ને એ લોકોને ફિલ્મોમાં અલગ રૂમ રમવો જોઈએ ને, વ્યવસ્થિત પલંગ જોઈએ ને એવું બધું હોય ને. એ જ એક્ટર એકવાર મને 4-5 દિવસ પહેલા કંઈ ખબર પડી કે આ ભૂંગામાં 6 જણા છે, 2 દિવસ પછી કહું કે ત્યાં 12 જણા રહે છે, 3 દિવસ પછી 14 જણા રહેતા, એક બાથરૂમ, 14 એક્ટર. આ જેટલા નામ બોલાયા ને, મૌલિક ને આપણો જયેશ મોરે ને આર્જવ ને કિશન ને બધા ડાન્સર ને ફલાણો ને ઢીકણો પૂછડો, તમને જે માણસ અંદરથી કાળો તો એ નીકળે, એકદમ ગૂંગો. અને એમાં મજાઓ ચાલતી હોય, એમાં ગીતો ચાલતા હોય ને બધા એટલા બધા ખુશ, એટલે તેજલ જે કે છે ને કે જે ઈર્ષા, એ લોકોના આનંદ ની ઈર્ષા, એ ઈર્ષા આવતી એમની ચહેરા પર દેખી શકે, બહુ જ આનંદ કરતા હતા યાર આ લોકો. ક્યારેક અંદરથી શૈલેષ પ્રજાપતિ ઇરિટેટ થઈને નીકળતા હોય, એવું ગુંગુ આખું બનાવ્યું હતું એ લોકો, એટલે બહાર એ જ નીકળતા હોય, શૈલેષ ભાઈ બહાર નીકળતા હોય. પૂછવું તો ઘણું બધું છે તેજલભાઈ, પણ છતાં એકાદ સવાલમાં, તમારી લાઈફનો હેલ્લારો શું છે, કોણ છે? ઓ, એક્ચ્યુઅલી હેલ્લારો જ હેલ્લારો છે. દરેક માને બાળક જ વાલું હોય, મને પણ એવું છે, મારી સાંજ પણ સાંજ કંઈક
મેજિક લઈને આવી છે અને કંઈક મેજિક કરશે એવું આશા સાથે. યા ઓકે, હેલ્લારોને એક શબ્દમાં એક વાક્યમાં બયાં કરી શકો આજની અનુભૂતિ? મેજિક, મેજિક જ. હા, બિલકુલ જ. જેમ તમને તમને નથી ખબર હતી કે, એટલે જ્યારે આપણે 2, 5, 10, 15 વર્ષના હોય કે કેલાલ શું કરે છે પાછળ, કે હાથી ક્યાંથી આવ્યો, એકચ્યુઅલી એવું હતું, એકચ્યુઅલી મેજિક હતું. કેમ કે અહીં બેઠેલા બધાને, કે તમારી મમ્મી પણ જો તમને સાતમા દિવસે એનું એ બટેકાનું કે ભીંડાનું શાક આપે ને તો તમે નથી ખાતા હોતા. જે અમે ત્યાં 32 દિવસ રોજે રોજ બધાએ સેમ શાક રોટલી સવાર સાંજ હસતા મોઢે બિલકુલ હસતા મોઢે બિલકુલ. અને એક્ટર્સને તો આપણે તો બધા ટેબલ પર બેસતા હતા પણ ખરા, પણ જે બધા એડીઝ ને જે બી ટીમ હતી ને, તો આમ રોલ વાળી વાળીને એ ખબર નહીં, કોક તો કોઈ કોઈ કોઈક વખતે ખાલી રસો લગાવીને ખાતું હોય, કોઈને મેં રોટલીની અંદર તરબૂચ મૂકીને ખાતા જોયા છે, કોઈક છે માત્ર તરબૂચની મજા શું હતી ખબર, થોડા દિવસ પછી રસોઈયાને પણ એવું થઈ ગયું હતું કે અરે રાતો એક જ વસ્તુ છે, તો એને જુદી જુદી રીતે એને ચપટી બદલવાનું બી ભૂલી ગયું કે ડુંગળી કાપે એનાથી તરબૂચ કાપે, તમે શાકની જેમ તરબૂચ કાપે, કોઈ સાકર નાખીને રોટલીનો રોલ ખાતું હતું. એટલે એવું થાય કે એ ખરેખર જ તમે ચાહીને કરો ને તો એ ન થાય, ખબર વગર જ જે થઈ ગયું ને. આમ તો તમારી સાથે રોજ એ રહે છે અને તમારા જિંદગીનો બહુ મોટો હિસ્સો છે, છતાં અભિષેકને હેલ્લારો પછી જો કંઈક ન કહેવાયું હોય એ આજે કહેવાનું હોય તો એવું કહું છું, પણ એવું થતું નથી મારાથી. જેમ કે હમણાં જ અમે લોકો એક ફિલ્મ પૂરી કરી પણ હેલ્લારો પતાવ્યો પછી મેં કહી જ દીધો હવે હું નહીં કરું એક્ટિંગ, પણ કરી જાય એને, પણ બીજી વખત વળી થઈ ત્યાં એ પણ એવું થયું ડબ પત્યું હમણાં જ. એવું કશું કે જે તારે મને કહેવાનું નથી, કહ્યું નથી એવી વાત કે નથી કહ્યું કે એવું કંઈ જે આજે આ ક્ષણે તિજલ કહે છે હજી સુધી નથી કીધું તો અહીં કહીશ અહીં ના, પણ હું એમ બહુ બોલકી છું એટલે એને એટલીસ્ટ એને કહેવાનું મેં કહી દીધું હશે, કહી દીધું હશે, નહીં કહેવા જેવું કહી દીધું. હા બિલકુલ બિલકુલ બિલકુલ. ચાલો એક વખત જોરદાર તાળીઓ તેજલ, ખૂબ શુભકામનાઓ તેજલ, તો ખૂબ ફિલ્મો કર. થેન્ક યુ. વચ્ચે આપણો વર્ષો જૂનો ઓળખાણ યાદ આવી જાય છે એટલે તમે માંથી તું થઈ જાય છે, પણ અરે પ્લીઝ બિલકુલ તું જ રાખો યાર, તો યંગ ફીલ થાય છે, બાકી ઘરડું ફીલ કરવાનું કોઈ બાકી નથી. ખૂબ ફિલ્મો કર, ખૂબ ફિલ્મો કર, વારંવાર તને જોવા માંગીશું. સર અભિષેક શાહ, ચલે એક્ટ્રેસને કાસ્ટ કરવા માટેના તમે નક્કી કરેલા 3 રૂલ્સ શું છે? એક તો ક્રાફ્ટની સમજણ હોવી જોઈએ, બીજું જે પહેલું છે જે દરેક વખતે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે, સારું માણસ હોવું જોઈએ પહેલું, બીજું ક્રાફ્ટની સમજણ હોવી જોઈએ, ને ત્રીજું એ કે જે મેં હમણાં 2 દિવસ પહેલાં બી ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલું, તિગ્વાંશુ ધુલિયાએ વાત કરીને મને એવું લાગ્યું કે આ તો મારી જ વાત છે, જે એવું ક્યારે કોઈ બેગેજ લઈને ના આવે એક્ટર અને એ શૂન્ય થઈ જાય અને પછી કામ કરો. મને એક્ટર સાથે કામ કરવાની બહુ મજા આવે છે, બહુ મજા આવે એટલે ખૂબ મજા આવે છે. એ પાત્રની સૃષ્ટિ શું છે, એની સાયકોલોજી શું છે, કઈ ફિલોસોફીમાં બિલીવ કરે છે, એટલે હું હેલ્લારો હોય કે બીજી કોઈ પણ ફિલ્મ હોય, જે અત્યારે હમણાં પણ કરી રહ્યો છું અને પછી બી એક ફિલ્મ કરવાનો છું, જે બધી ફિલ્મો હું કરીશ એ બધામાં હું શું કરું છું, પહેલાં લોકો સાથે વાત કરું છું 7-8 કલાક. મારા વર્કશોપનો પહેલો દિવસ 7-8 કલાક વાતો હોય છે. એ 7-8 કલાક વાત દરમિયાન હું પહેલાં એવું સમજવા માગું છું કે આ માણસ વ્યક્તિ તરીકે કેવું છે. કેમ કે છે ને, તમે કોઈની સામે જાઓ ને તો 1-2 કલાક તમે કદાચ તમે જે નથી એવું બતાવી શકો, પણ 2-3 કલાક પછી છે ને બધું એવું નીકળવા લાગે. પહેલાં હું એવું સમજવા માગું છું કે તમારી માણસ તરીકેની કેટલી મર્યાદાઓ છે, માણસ તરીકે તમે કેવા છો, પછી હું ધીરે રહીને એને સમજીશ ને તો જ હું મારા પાત્રને, હું મારી પાસે કેટલીક સ્વિચ હોય છે કે જે આરજવની સ્વિચ મને ખબર છે, મને તર્જનીની ખબર, મને તેજલની ખબર છે, એ સ્વિચ પકડવા માટે છે ને માણસ તરીકે તમે કેવા છો એ જાણવું બહુ જરૂરી છે. એક્ઝેક્ટલી બહુ જ ક્રિટિકલ સમયે સીન ચાલતો હોય ત્યારે મારે કઈ સ્વિચ દબાવવી તો આરજવ એ કામ કરશે મને ખબર હોય, એના માટે માણસને જાણવો જરૂરી છે. એટલા માટે સારો માણસ ક્રાફ્ટની સમજણ અને કોઈ પણ બેગેજ લઈને ના આવે અને શૂન્ય થઈ જાય, આ 3 વસ્તુ હું કોઈ પણ એક્ટર જેની સાથે હું કામ કરવા માંગુ છું એમાં તો જોઈએ જોઈએ ને જોઈએ છે. ઓકે, હેલ્લારોનું એક દ્રશ્ય, એક કાસ્ટિંગ અને એક વ્યક્તિ જો બદલવાનો હોય તો કયું? હેલ્લારોનું એક દ્રશ્ય,
યાદ નથી આવતું અત્યારે હાલ તો મને બિલકુલ યાદ નથી આવતું એવું કશું એટલે એવું હશે બહુ બધું હશે એવું નથી કે ફિલ્મ કઈ બહુ મારા માટે મારા પક્ષે એવું નથી કે આ બહુ જ બધું જ પરફેક્ટ છે એવું પણ નથી હા બોલો પણ એવું યાદ નથી આવતું મને હશે કંઈક તો હશે અને હોવું જ જોઈએ પણ અત્યારે આ રેપિડ ફાયર છે ને એટલે સર જરા ટેન્શનમાં છું કે જલ્દી જવાબ આપવાનો છે એ પેલી જે ગંગા ને ગંગા એની સાસુ સામે બોલી જાય છે ને કે માવડી લૂંટી ગઈ છે વાહ એવું એમ એ હું ચેન્જ કરું એ આખો જે રીતે થાય છે ને એ ઘટના એ કદાચ હું ચેન્જ કરું બીજું એક કાસ્ટિંગ ચેન્જ કરવાની વાત થઈ એ ચેન્જ કરું તો પ્રોબેબલી અગેન મને એવું છે એટલે આ બહુ 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 સિરિયસલી કહી રહ્યો છું કે પ્રાપ્તિએ જે પાત્ર ભજવ્યું છે તેજલની દીકરીનું ગોમતીની દીકરીનું જે પાત્ર ભજવ્યું છે એમાં મને હજી વધારે માસૂમ વધારે નાઇવ છોકરી જોઈતી હતી પ્રાપ્તિએ બહુ જ વધારે બોલકી ને વધારે પડતી ઇન્ટેલિજન્ટ છોકરી હતી એટલે જે પેલી અમુક પ્રકારની મુગ્ધતા જે છે ને એ પ્રાપ્તિમાં નહોતી એક બે સીનમાં મને એવું ખબર પડે છે કે યાર આ એટલે કદાચ ઓડિયન્સને ના ખબર પડે મને ખબર પડે છે કે પેલી ક્રાફ્ટની બહુ બારીક વાતો જે છે ને કે માં આપણાથી ગરબા કેમ ના થાય એ જે વાત છે ને એ વાત હું અત્યારે કદાચ ફરીથી ભજવીને કોઈ એક એક્ટ્રેસ સાથે અડધો કલાક કામ કરીને બતાવું તમને ખબર પડે કે હું શું કહેવા માંગુ છું તો કદાચ પ્રાપ્તિનું જે છે એ વધારે નાઇવ વધારે વધારે માસૂમ અને વધારે નેચરલ છોકરી કોઈક હોઈ શકતી હોત એવું મને ફિલ્મ જોતી વખતે લાગે છે ત્રીજું શું હતું એક વ્યક્તિ ચેન્જ કરવો હોય તો એક વ્યક્તિ કે ના કે ને ના કહેવાય કોઈ નહીં કહો કે ને ના કહેવાય ના ચૂપ પછી એવું નહીં એવું નહીં ના 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 એવું નહીં એ કહીએ દીધું ના કોઈ કોઈ નહીં કોઈ નહીં કહીએ દીધું સાચે નહીં નહીં કે હું માત્ર ને માત્ર હું જયારે એમ કહું છું કે આ તોફાન કરવા પૂરતું છે માત્ર તોફાન કરવા પૂરતું છે હવે 5 વર્ષે આટલી અદભુત ઐતિહાસિક મૂવી માંથી તમે જેને આટલા બધા આટલી બધી આધ્યાત્મિક અનુભૂતિની જ વાત કરીએ ત્યાં એ સ્તર પર પહોંચાડી દીધા હોય પછી એમાંથી શું બદલવાની તમે કહો છો કે માત્ર મસ્તી પૂરતું છે પણ જેનું નામ લેવાઈ જાય છે ને એને મસ્તી લાગતી જ નથી કઈ વાત નહીં હવે આપણે લોકો મજાને લોકો મજાકને એ થોડો કહેનામાં ફેરફાર કરે મજાકને મજાકને સાચું લોકો સહન નથી કરી શકતા એ ચેનલ બદલી છે ને હમણાં એટલે તું વાંધો નહીં આવતો ના પણ એટલે આ સવાલનો જવાબ એવો છે કે દરેક માણસોમાં નેગેટિવ અને પોઝિટિવ એનર્જી હોય રાઈટ અને સારો માણસ કયો કે જે પોતાની નેગેટિવ એનર્જીને બહુ સરસ રીતે છુપાઈ જાણે હિલ્લારોમાં એવું થયેલું કે હશે બધા ખરાબ માણસો બી હશે ને એવા માણસો બી હશે જે લોકોને એ વખતે જે તે વખતે મજા નહીં આવતી હોય પણ એમની જે પોઝિટિવ સાઈડ છે ને એટલી બધી સરસ રીતે એ વખતે કામ કરતી હતી કે જેના લીધે એક પણ માણસ ચેન્જ ના કરવો એવું અત્યારે મને મનમાં થાય છે આઈ કમ્પ્લીટલી અગ્રી એન્ડ આઈ કેન ટેક ધેટ ઓકે શું વધારે અઘરું પડ્યું ઓપ્શન છે અમારી પાસે આવડી મોટી કાસ્ટિંગવાળી ફિલ્મ કરવી રણમાં શૂટ કરવું અને આટલી બધી બહેનોને એક સામટી સાચવવી કે પછી ડી યોર ચોઈસ ના પણ અઘરું તો કઈ નથી પડ્યું કેમ કે માણસો એવા મળ્યા યાર બધા જ માણસો મારા પાર્ટનર્સ કહું કે અમારા જે ફાઇનાન્સર આશીષ પટેલ જે અમને ફ્રી હેન્ડ ક્રિએટિવલી અમને લોકોને બહુ છૂટો દોર આપેલો ત્યાંથી લઈને બધા જ માણસો અઘરું કશું નથી પડ્યું મેં કહ્યું ને વારે વારે એવું થતું હતું કે આ યાર હવે ફરીથી પ્રોબ્લેમ આવ્યો હવે પ્રોબ્લેમ આવ્યો એવું થતું હતું પણ કશું કેવું કે જે બહુ ડિફિકલ્ટ છે ને એવું નથી થયું કશું નથી અને હું બહુ લકી રહ્યો કે મારી પહેલી જ ફિલ્મમાં આટલા બધા સારા માણસો મને મળ્યા કે જે દર વખતે સરસ કામ અને સુંદર કામ કરી શક્યો હું એટલે પછી એ પ્રી પ્રોડક્શન હોય કે શૂટિંગ હોય કે પોસ્ટ પ્રોડક્શન હોય દરેક વખતે પણ જો પછી મજાકમાં જ આ સવાલ પૂછાયો હોય તો અમારી પાસે જવાબ છે ફરીથી પૂછો કુશલ છે ને એ બહુ ગજબ ચીફેડી છે એના હાથ નીચે તૈયાર થયેલા અત્યારે 7-8
તેજ દર્રાર છોકરાઓ કામ કરે છે અને કુશલ જેવું કામ કોઈ ના કરી શકે. હવે તો કુશલ પોતાની ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યો છે, શૂટિંગ થઈ ગયું હમણાં જ, અને એ સરસ મજાની ફિલ્મ બનાવી રહ્યો છે. પણ કુશલ ચેમ્પિયન છે. કુશલ છે ને એ એટલો બધો કડક માણસ છે સેટ પર કે પ્રોડક્શન વાળાને બી આંખે પાણી લવડાવે એવો માણસ છે. અને હું રોજ એને કહું કે કુશલ જરા શાંતિ છે યાર, કુશળ આરામથી જરા એમ એની ભાષા ક્યાંક જતી રહે. પાછું એ પ્રોબ્લેમ ડિરેક્ટર સુધી તો આવતાય ન હોય હો, જે કુશલે ફેસ કર્યા હોય. છતાંય મારો એક ફોટો છે કે જેમાં હું એની પાછળ ખભો પકડીને હું ઊભો છું ને એને કંઈક કહું છું, સાચે એવું કહેતો તો એટલે શાંતિ રાખ જરા આરામથી, બધા બહુ તકલીફમાં છે એવું. હિલ્લારો જેવી મોટી ફિલ્મ ને આવી ફિલ્મ અને આટલી બધી ક્રાફ્ટ વાળી ફિલ્મ, એ કુશલ નાયક જેવો ચીફ એડી ના હોય તો થાય જ નહીં, નોટ પોસિબલ. મોટી ફિલ્મ પણ નહીં, નાની ફિલ્મ પણ હોય તો ફિલ્મ એ ફિલ્મ છે, પણ કુશલ દર વખતે મિસ થાય, બિલકુલ મિસ થાય. તો હેલ્લારો પછી બીજી ફિલ્મ કરવામાં આટલો બધો સમય કેમ લઈ રહ્યા છે? ઉતાવળ નથી મને પહેલા તો, મારે ક્યાં પહોંચવું જ નથી. જો મેં તો કહી દીધું તું આધ્યાત્મ. હા, મારે કોઈ મારે મારે કશું સાબિત જ નથી કર્યું. ના ના એવું નથી, પણ હું કેમેરા સામે પહેલી વાર એવું બોલું છું કે એના પછી મેં એક ફિલ્મ લખી, જે ફિલ્મ મેં હિન્દીમાં લખેલી, એ ફિલ્મ મેં બહુ જ આપણા સિનેમાના ખૂબ જાણીતા એક્ટર અને પ્રોડ્યુસર એમને જઈને પિચ કરી. એ પિચ કર્યા પછી એમણે બહુ સરસ રીતે આખી ફિલ્મ સાંભળી, એમના ઘરે એમના એમના એમની ડાઇનિંગ ટેબલ પર જમાડ્યું એમણે. એ પછી મને એવું લાગ્યું એ દિવસે, એમને એમને મજા ન આવી, એમને એવું કીધું કે આ કમર્શિયલ ફિલ્મ નથી. એ દિવસે મને એવું લાગ્યું કે હું ગુજરાતીમાં ગમે ત્યારે ફિલ્મ બનાવી શકું એવી પરિસ્થિતિમાં છું, હું શા માટે હિન્દીમાં ફિલ્મ બનાવું. અને હિન્દીમાં ફિલ્મ બનાવવાનો એટલે પ્રયત્ન કરેલો કેમ કે મને હેલ્લારો પછી 6 જગ્યાએથી, બહુ મોટી મોટી જગ્યાએથી હિન્દી ફિલ્મ બનાવવાની ઓફર આવેલી. ત્યારે પણ મેં એવું કીધેલું કે આઈ વિલ કમ વિથ માય સ્ક્રિપ્ટ, કેમ કે હું મારામાંથી નિપજેલું નહીં તો નહીં બનાવી શકું. એ સ્ક્રિપ્ટ લખતા 1.5 વર્ષ થયું. એ લખ્યા પછી મેં પિચ કરી, જે જગ્યાએ પહેલી જગ્યાએ પિચ કરી ત્યાં મને નરેશન બી મળી ગયું. પછી મને એવું લાગ્યું કે યાર આમાં બહુ મહેનત છે, આમાં બહુ જ પેલું હિન્દીમાં કહેવાય પાપડ બેલને પડતે. તો મને એવું થયું હું આવું કેમ કરું, એટલે તરત જ મેં એક ગુજરાતી ફિલ્મ લીધી, એ બનાવી. અને હવે હું બીજી 3 ફિલ્મો બનાવી રહ્યો છું, બનાવવાનો છું. એઝ અ ડિરેક્ટર છું, એઝ અ પ્રોડ્યુસર તો મેં વચ્ચે કમઠાણ પણ બનાવી, અને બીજી 2 ફિલ્મો પણ એઝ અ પ્રોડ્યુસર થશે. મારો પાર્ટનર પ્રતીક ગુપ્તા બી એક ફિલ્મ ડિરેક્ટ કરે છે. પણ હવે એ કદાચ સ્પીડ વધશે, પણ એ જે વચ્ચે જે સમય ગયો એ હિન્દી ફિલ્મ કરવાનો, એ લખી, એ ફિલ્મ હું બનાવીશ. પણ એ ફિલ્મ, એ ફિલ્મની વાર્તા અને એના તથ્યમાં મને બહુ જ ઇન્ટરેસ્ટ છે. અને મને બહુ બહુ એવું છે કે એવી ફિલ્મો કહેવાવી જોઈએ. મેં જેને સંભળાવી છે એમણે એવું કીધું કે અભિષેક આ ફિલ્મ કહેજે તું. દીપક સોલિયા મારા બહુ ગમતા લેખક છે અને મારા બહુ મારા મજાના મિત્ર છે. એમણે મને ફિલ્મ સાંભળ્યા પછી એવું કીધું કે આ ફિલ્મ બનાવશો ને તમે, અભિષેક બનાવજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે એવું કહેલું. એ ફિલ્મ હું ક્યારેક બનાવીશ, પણ એની પાછળ નહીં પડ્યું. હું અત્યારે જે પણ ફિલ્મો બને છે મારાથી બધી જ ફિલ્મો બનાવીશ, ને વચ્ચે ફિલ્મ પણ બનશે. એટલે વાર લાગી, અમે બહુ જ રાહ જોઈશું તારી. બેક ટુ બેક ફિલ્મો આવે ને તો ખૂબ કામ કરે એની. ઓકે, એક પ્રતિક્રિયા જે હેલ્લારો દરમિયાન મળી જે ખૂબ સરસ હતી, અને એક એવી પ્રતિક્રિયા જે તને એમ થાય કે આવું સાંભળવાનું. પ્રતિક્રિયા તો બહુ જ ગજબ છે બધી. આ તેજલે મને યાદ કરાયું, બાકી હું એ ભૂલી જાત. અમારા એક મિત્ર છે શિકાગોમાં, એમના એક બહુ નજીકના મિત્ર છે. મેં શિકાગોના જે મિત્ર છે કેતકીબેન, એમને એવું કીધું, મેં કીધું તમારા મિત્રને મારી ફિલ્મ બતાવો ને. ગયા વર્ષે એમણે સ્પીલબર્ગના સેટ પર 2 કલાકનો બ્રેક હતો ત્યારે એમને આ ફિલ્મ બતાવી. કેતકીબેને એમના મિત્રને આ ફિલ્મ બતાવી. કેતકીબેનનો ફોન આવ્યો, અભિષેક તમે ક્યાં છો? મેં કીધું હું મુંબઈમાં, મેં કીધું કેબમાં છું, 1 મિનિટ લો વાત કરશે. અને એમણે ફોન આપ્યો એમને, અભિષેક શબાના બોલ રહી હું, શબાના આઝમી, જેમને જોઈને હું મોટો થયો, જેમના ક્રાફ્ટનો હું બહુ મોટો ફેન છું અને એમની બધી જ ફિલ્મો મને મોઢે છે, હું એટલો મોટો ફેન છું એમનો. શબાના આઝમીએ કીધું કે અભિષેક ક્યાં ફિલ્મ બનાવીએ તમને, અને મારાથી કશું બોલાય નહીં, મને કંઈ સંભળાય નહીં. અને એમણે મને એવું કહ્યું કે મેં તુમ્હારે સાથ કામ કરૂંગી, યે મેરા વાદા હૈ પક્કા, હા, આવું બોલ્યા. મેં જવાબમાં એવું કીધું, મેમ આઈ એમ સોરી,
मैं कुछ रिएक्ट नहीं कर पाऊंगा क्योंकि मेरे को पता नहीं चल रहा है कि मैं इसको प्रोसेस कैसे करूं। मैं शायद कुछ और बोल जाऊं या फिर बोलते वक्त मेरे शब्द लड़खड़ा जाएंगे या फिर कुछ और हो जाएगा। मैम मैं कुछ नहीं बोलना चाहता, मुझे अभी पता नहीं मुझे क्या रिएक्ट करना चाहिए क्योंकि ये मेरे लिए बहुत, यानी ये क्या मेरे लिए ग्रेट है ये भी नहीं बोलूँगा, लेकिन मैम दिस इज़, मैं बहुत स्पीचलेस हूँ। मैम मैं कुछ नहीं बोलूँगा। बच्ची हंसवा ला गया, बच्चे बाई कहीं ना फोन मुकी दीदा એ બહુ અદભુત અને પછી એવું થયું કે લંડન હું જ્યારે આ જે ફિલ્મ મેં શૂટ કરી છે, હવે ગુજરાતી ફિલ્મ જે આવવાની છે મારી, એના એની રેકી માટે હું લંડન જતો હતો અને મારી ફ્લાઇટમાં હતા અને મેં પેલા એને કીધું કે બિઝનેસ ક્લાસમાં જઈને શાબાના આઝમીને કહોને કે અભિષેક લખીને, તો એણે કીધું આવી બધી બહુ ચિઠ્ઠીઓ લોકો મોકલે છે, સોરી બેસો તમારી જગ્યાએ, એવું એર હોસ્ટેસે મને કહી દીધું। તો હું 8 કલાક બેસી રહ્યો અને 8 કલાક પછી મારું નસીબ એવું કે બિઝનેસ ક્લાસ તો પહેલાં જતો રહે, અમારે વાર લાગે થોડી, પણ જાવેદ સાહેબને એ વખતે ચલાતું નહોતું ને વ્હીલચેરમાં હતા તો વ્હીલચેરની રાહ જોઈને લોકો ઊભા હતા ને હું પહોંચ્યો, શબાના આઝમી જોડે બધા સેલ્ફી લેતા હતા ને મેં જઈને કીધું મેમ મેં અભિષેક, ઓ હાય અભિષેક, જાવેદ યે અભિષેક ઇન્હોને બહોત અચ્છી એક ફિલ્મ બનાઈ હેલ્લારો, પતી ગયું ભાઈ। આ સ્વર્ણ કમલ લીધો ત્યારે વિજ્ઞાન ભવનના સ્ટેજ પર જઈને જે અનુભૂતિ થયેલી ને એવી અનુભૂતિ હતી। જાવેદ અખ્તર કેવો માણસ, શું શું એ શું લઈને આવે છે એ માણસ તરીકે, એ માણસનો હાથ પકડીને શબાના આઝમી એમનો હાથ મારા હાથમાં આપ્યો ને જાવેદી અભિષેકે, મને એ વખતે બી નહોતી ખબર પડતી શું રિએક્ટ કરવું, એટલે એ બહુ અલાયદો હેલ્લારોનો, બહુ બધા હેલ્લારોના તો બહુ જ બધા રિએક્શન્સ લોકોના અનબિલીવેબલ છે, પણ એક આ એક અચ્છી ફિલ્મ બનાવી હે, સર આપ મત બોલો એસા આપને શોલે બનાવી હે, નહીં 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 બેટા બહુ અચ્છી ફિલ્મ હે, એવું એટલે મને એવું કરે યાર ગોવિંદ નિહલાની જેમની જેમની ફિલ્મો જોઈને જેમનું કામ જોઈને મને એવું થતું હતું કે યાર આવો, એ ફિલ્મ જોઈને પૂરું થયા પછી તું મારા નામ અભિષેક હૈ, મેં કીધું હા બહોત ગ્રેટ ફિલ્મ, એટલે મેં કીધું એક મિનિટ, મેં ત્રિભુવન બાબુને બોલાવ્યા કેમ કે આ સિનેમેટોગ્રાફર મૂળે તો, અને બાબુ સરને એમણે ભણાવ્યા છે કંઈક, તો બાબુ સર આવે ને બાબુ સરને અમે બંને જણા અમારા બંનેના ખભા પર હાથ મૂકેલો એમણે, ગોવિંદ નિહલાની યાર, પાર્ટીવાળા ગોવિંદ નિહલાની, અસત્યવાળા ગોવિંદ નિહલાની, અને એ બોલ્યા ફિલ્મ વિશે, ને હું બાબુ સર મારે બંનેની આંખમાં આંસુ અને બંનેના હાથ આવવામાં થાય કે આ શું શું બોલી રહ્યો છે માણસ। અનિલ કપૂરે હેલ્લારોનું ટ્રેલર જોઈને કીધું યે કોન હૈ ડિરેક્ટર, ઇસકો મિલાઓ મેરે કો, ટ્રેલર જોઈને, અને પછી અનિલ કપૂર મળ્યા મને એક જગ્યાએ, તો જે માણસ હતો એને ઓળખાણ કરાઈ કે યે વો હેલ્લારો પિક્ચર જો ટ્રેલર આપને દેખા તા, અરે આપણ મિલતે ને યાર, કબ આ રહે હો બોમ્બે, આપણ મિલતે, તો મને એવી, અરે અનિલ કપૂર ક્યા બાત હૈ, અનિલ કપૂર મને એક્ટર તરીકે બહુ જ ગમે છે, આવા તો બધા બહુ બહુ જ લોકો છે, અને બહુ બહુ હિન્દી ફિલ્મોના ડિરેક્ટર્સ અને એક્ટર્સ અને મરાઠી ફિલ્મની 2-3 હિરોઈન જેનો હું ફેન છું, એ લોકો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરેલા છે, દીપ્તિ દેવી, ગિરિજા ઓક, આ બધા લોકોના મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવેલા, અને ગિરિજા તો મિત્ર છે, એ પછી ગિરિજાનો મને મેસેજ આવેલો, પછી ગિરિજા જોડે બહુ લાંબી વાત કરીને, બહુ હેલ્લારો તો, અને જે ના ગમ્યું હોય એવું એ તો કહેવું જ પડે, ફિલ્મ છે ને બહુ સબ્જેક્ટિવ માધ્યમ છે, કશું ગમવું, આ શર્ટ કોઈને ગમે કોઈને ના ગમે એવું છે, કળા છે, અને આ ફિલ્મ એક તો એવું ખબર નહીં એવું માધ્યમ છે કે જેમાં બધા જ બાપ છે, બધા જ જાણકારો છે ને બધાને કંઈકનું કંઈક કહેવું છે, એટલે થઈ શકે, ક્યારેક કોઈકે એવું લખેલું આ ફિલ્મ વિશે કે ફિલ્મની ભાષા છે ને એમાં સર્જકોને ખબર નથી પડી કે આવી ભાષા ના હોય, આવા ગીતો હોય, આવું આમ તેમ, ત્યારે મને એવું થયેલું સહેજ કે યાર આ ક્રિટિસિઝમ ખોટું એટલા માટે છે કેમ કે હું, સૌમ્ય જોશી, અમે બંને જણા, એટલે સાહેબ તો મારા સાહેબ છે ને સાહેબની, સાહેબનું નામ મારી સાથે હું એવી રીતે નથી લઈ રહ્યો, પણ અમને લોકોને ભાષાની ને બોલીઓની બહુ સમજણ છે, અને અમે લોકોએ બહુ જ વિચારીને, ગણિત ગણીને, ડિસિઝન લઈને, આટલું જ કચ્છી, આવો જ લહેકો, આવા જ શબ્દો, આ શબ્દ ખપે રાખીશું, આ કાઢી નાખીશું, આટલું કચ્છી હશે, આટલું આમ જ બોલાશે, એમ કરીને એના લય નક્કી કરીને, ડાયલોગના લય, અમે લોકો ડાયલોગ બોલી બોલીને લય નક્કી કરીને ફાઇનલ સ્ક્રિપ્ટ કરી છે,
લોકોએ બહુ મહેનત કરેલી એના પર. અને પછી બહુ બધા લોકોએ એના કમેન્ટમાં લખેલું કે જે લોકોને ભાષાથી પ્રોબ્લેમ હતો ફિલ્મના, તો ત્યારે મારે મારે કમેન્ટ નહોતી કરવી, મારે કહેવાનું એવું જ હતું કે મારે એક ગુજરાતી ફિલ્મ બનાવી હતી જે બહુ બધા લોકોને અપીલ કરી શકે. બાકી તો ફિલ્મનો જો તમે મને એવું કહો કે મારે પ્રામાણિક રહેવું જોઈએ તો પછી કચ્છી ફિલ્મ હોવી જોઈએ આખી, કેમ કે એ તો કચ્છનું ગામડું છે તો એ કચ્છી જ બોલે, એ લોકો થોડા ગુજરાતી બોલવાના છે. એ મને ખાલી એક ક્રિટિસિઝમ વાંચીને એવું લાગેલું કે અમે લોકોએ કાચું નથી કાપ્યું, વિચારીને કર્યું છે. હિલ્લારોએ આમ તો ઘણું જીવનને ઘણું બદલી નાખ્યું, છતાં એક ફેરફાર જે તમે હિલ્લારો પહેલા અને હિલ્લારો પછી નોંધો છો અને સરાહો છો? સરાહના નથી કરતો, પણ મને જે નથી ગમતી એવું નાટક નથી કરી શકતો. હિલ્લારો પછી જેટલું આવે છે એ બધું જ ફિલ્મોનું આવે છે મગજમાં, અને બધી મોટા સ્કેલની વાર્તાઓ આવે છે જેનું નાટક ના થઈ શકે. હું નાટક ત્યારે જ કરું જ્યારે હું ફ્રી હોઉં મેન્ટલી. એટલે હિલ્લારો એટલું બદલ્યું કે 2017 પહેલાંનો અભિષેક એ નાટકમાં વિચારતો હતો, અને હિલ્લારો પછીનો અભિષેક એ માત્ર ફિલ્મોમાં વિચારે છે. આ બદલ્યું જેની સરાહના થાય એવી છે. અને છેલ્લો પ્રશ્ન, હિલ્લારોને એક શબ્દ એક વાક્યમાં બયાં કરવી હોય તો હવે 5 વર્ષે શું કહેશો? આધ્યાત્મ, ઓન ધેટ નોટ આનાથી આગળ બીજું શું બોલવું. આ એક એવી ફિલ્મ જેણે ગુજરાતી પણાને ફિલ્મ જોવાની જરા જુદી કળા શીખવાડી, એક એવી ફિલ્મ જેણે ગુજરાતી ભાષાને 2-4 પગથિયા ઉપર ચઢાવી દીધી, એક એવી ફિલ્મ જેણે ગુજરાતી સિનેમાના પડદાનો દરેકે દરેક ટાંકો દરેકે દરેક સળ બદલી નાખી. આ એવી ફિલ્મ છે જે ગુજરાતી તરીકે આપણે વર્ષોના વર્ષો સુધી જેના વિશે આપણે અઢળક ગર્વ કરી શકીએ, ગૌરવ લઈ શકીએ, જેનો દમ ભરી શકીએ. હિલ્લારો હવે શેમારું મી આ એપ ઉપર આવી ચૂકી છે, પ્લીઝ જોજો. આમ તો સીધે સાદું સરળ રીતે આટલું જ કહેવું છે, ગુજરાતી છો તો હિલ્લારો જોઈ લેજો શેમારું મી પર. થેન્ક યુ વેરી મચ. આ પહેલી વખત એવું થયું છે જ્યારે ગુજરાતી ભાષાને સમર્પિત 2 ખૂબ ધરખમ નામો જલસો અને શેમારું બંને સાથે સંકળાયા છે. આ ભાષાની વાત કરવા માટે, આ ભાષાના કલાકારોની વાત કરવા માટે, આ ભાષાના સિનેમાની વાત કરવા માટે, આ ભાષાની કલાની વાત કરવા માટે વારંવાર મળતા રહીશું, જુદા જુદા લોકોને મળતા રહીશું, જુદા જુદા વિષયો સાથે મળતા રહીશું, સરસ મજાના નાટકો સિનેમા અને ક્રિએશન્સ વિશે વાત કરતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેજો. અત્યારે હું નૈષદ આપની રજા લઉં છું, પણ ફરી એકવાર જતા જતા માત્ર એટલું કહેવું છે, હિલ્લારો શેમારું મી ઉપર અવેલેબલ છે, જોઈ લેજો. ધન્યવાદ, થેન્ક યુ વેરી મચ અમારી સાથે જોડાવા બદલ, આભાર. જ્યાં હોય ત્યાંથી કરતા રહેજો જલસો. આવજો.